વાર જોરદાર તાળીથી વધાવી લઈએ ધીરુભાઈ સરવૈયાને આવો ધીરુભાઈ અનિડા વાસરા પ્રગટેશ્વર મહાદેવનું આ મંદિર જીણોધાર એ ઉજળો અને કંઈક અનોખો કરી રહ્યો છે કેટલા સંતો અહીં પધાર્યા છે હું તો એમ કહું છું મીની કુંભ હોય ને એટલા તો સંતો અહીં આવ્યા આ હા દાણી તમે જો દૂર દૂરથી પધારેલા કલાપ્રેમી વડીલો મુરબીઓ મિત્રો માતાઓ બહેનો બાળકો ગામના આગેવાનો અને આનંદની વાત એ છે અમારા આદરણી એવા અભયસી રાઠોડ ચાલીસ વર્ષથી આ જેઓ ડાયરાના કાર્યક્રમો દેશ વિદેશ સુધી કરે છે કારણ કે હું પ્રોગ્રામ આપું એને છવી વર્ષ આજ મને મજા આવી વાત ને આવી કે પૂજ્ય ઉપવાસી બાપુ આજે જો જૈગાનો વિકાસ થયો હોય અને આખા સમાજનો વિકાસ થયો હોય ને તો ઈ ઉપવાસી બાપુનું મિત્રો તપ ફળ્યું છે હા દિવસ અને રાત યજ્ઞ એનો ચાલુ ને ચાલુ અને આજીવન બાપુની સેવા કરી હોય હૃદયના ભાવથી એવા આદરણીય માછરડાથી અહીંયા ભાવુ બાપુ પધાર્યા છેલ્લી ઘડી સુધી બાપુની એને ખૂબ સેવા કરી સંતોના ખૂબ આશીર્વાદ મેળવ્યા દાણીધારમાં કાંઈ નહોતું ટોડાથી તેલ આવે ત્યારે દાણીધાર દીવો થાય પણ એવું બાપુએ ભજન કર્યું એની હાજરીમાંય મેં પોગ્રામ આપેલો પૂજ્ય બાપુનાય મને આશીર્વાદ અને આ અનીડાડા મારું મોસાળનું ગામ અહીંયા ઘણા દાતાઓએ આ મંદિર જીણોધારમાં દાન આપ્યું છે એમાં અગિયાર હજાર એકસો ને અગિયાર રૂપિયા મારા સ્વર્ગસ્થ મામા અર્જણ મામા અર્જણભાઈ ભાણાભાઈ વણાર તરફથી હું સવારે આપતો જાઉં છું એનું નામ પણ આ મંદિરમાં લખવા વિનંતી છે હું અહીંયા આવ્યો એ પહેલાં ભીખુભાઈને ડાભી અમે ભાઈ મારા મામાના ઘરે ગયા અને ત્યાંથી હું અહીંયા આવ્યો છું એની હાજરી નથી પણ એ ટીપકીવાળી પાઘડી હજી મને નજરે તરે ઈ જંગલ ઈ ઝાડવા ઈ જાડી મયુની જોક સ્વર્ગે જાતા એમના આત્માને શાંતિ આપે એવી પ્રગટેશ્વર દાદાને મારી હૃદયની પ્રાર્થના કારણ કે કાળનો કાળ મહાકાળ દેવનો દેવ મહાદેવ એવો ગાંડો દાતાર કોઈ હોય દુનિયામાં તો એ ભગવાન ભોળોનાથ છે સમુદ્રનું મંથન કર્યું દેવો ને એ સારી વસ્તુ નીકળી બધા દેવો લઈ ગયા કાલકુટ નામનું ઝેર નીકળ્યું ને ધરતીના ફળ ફાળી ના કહેવું ત્યારે બધા ભગવાન ભોળાનાથ પાસે ગયા કેમ આવ્યા બધા કે થોડીક મૂંઝવણી થઈ મને ખબર હતી જ અહીં આવે સમુદ્રનું મંથન કર્યું અમે તો કે એમાંથી કાલકોટ નામનું ઝેર નીકળું ભોળોનાથ કે નકરું ઝેર નું એની પેલા કઈ નીકળું તું તો કે એમ તો ચૌદ રત્નો નીકળ્યા વાહ ચીનું બાપુ જો આવ્યા રાજકોટથી તો કે ચૌદ રત્નો નીકળ્યા તો કે એ બધુંય ક્યાં તો કે એ તો અમે બધું લઈ ગયા પછી કે આ કાલકુટ નામનું ઝેર હળાર નીકળું એ કોઈથી હંચવાય એમ નથી પછી ભોળાનાથે એને કંઠમાં રાખ્યું એટલે એ નીલકંઠ કહેવાણા એક દુહો છે ભોળાનાથનો

વાળોય કાગડા રૂપાળા સૌ રાખતા દેવો ભેડા દૂત ભોળો રાખે ભૂત ઈ તો કૈલાસ વાળો કાગડા મેલો તોય માનો ખોળો મહાકાળ છતાં દાતા બોહળો આ દુનિયામાં બે ભલા એક માં અને બીજો સદાશિવ ભોળો ભોળોનાથ રે એવી જગ્યાએ ઘવારી નો નડે હા વેશ ધારી વેશ ધારી જોયા જોગી વેશ ધારી એને નળે નહીં કદી મોંઘવારી જટાડો જોગી વેશ ધારી એ સ્મશાન મારીએ ત્યાં કોઈ પલોટની હરાજી ન કરે એ ભભૂતિ ચોળે એના કોઈ કોઈથી ભાવ નો વધે હા ભોળાનાથ પા કાઈ નથી અને બધું છે કવિ દાદે લખ્યું છે બખાન ક્યાં કરું તેરે રાખો કે ઢેર કા બખાન ક્યાં કરું તેરે રાખો કે ઢેર કા અરે ચપટી ભભૂત ખજાના કુબેર કા હા એની એક ચપટી ભભૂતિના તોલે કોઈ ન આવે આ બધી સંપત્તિ મૂકી તો એ પડે ભગવાન ભોળોનાથ ઘરેણા પહેરે એક વોન પાચળી તોલા નું તો હાર થાય પણ ખિસ્સા કાચરી ગળામાં હાથ ન નાખે કુપન માંથી નામ નીકળી જાય એનું ઘરેણું કોઈને ઘરમાં નીકળ્યું તો કુટુંબ બહાર નીકળી જાય કે આ ઘરેણું લઈ જાવ એવો ભોળો ના દે ને તો લેવાળો દિવ્યાનંદ બાપુ તમે જો કેવું ભજન કરે હું તો એમ કઉ છું કે આ સંતોને હાચવવા એ આપણા સમાજની ફરજમાં આવે એક ભજન છે મુકુંદ પટેલ ગાતા રેડિયો ઉપર હજી આવે સવારે અનુભવીને એટલું કે આનંદમાં રહેવું ભજવા પરિભ્રમને બીજું કાંઈ ન કહેવું એમાં એક કળી આવે છે કે રામ કૃપાથી કોઈને મોટું સંત કૃપાથી રહે અનુભવીને એટલું કે આનંદમાં રહેવું રામની કૃપા કરતા મોટી કોઈ હોય ને તો એ સંતની કૃપા છે અને તમારા રજપૂત સમાજ ઉપર એ ઉપવાસી બાપુની કૃપા ઉતરી જાય ઘીરે ઘી ફોર વ્હીલ પડ્યા છે હા અને અત્યારે દાણીધારની જગ્યામાં આપણે જઈએ એટલે જાણી દાદાના દરબારમાં આવ્યા હોય એવું લાગે ધર્મ વધે ને એટલે ધન વધે જ એ સો ટકાની વાત છે આટલું તમને આપ્યું છે ને તો તમે પાછા એને લેખે વાપરો છો આ મંદિરમાં જેને રૂપિયા આપ્યા છે ને એ વાપરા નથી મિત્રો વાયવા છે વાવે ત્યાં ઉગે ઉગે એને દુનિયામાં કોઈ ન ભૂગે હા એકના અનેક કરી અને જઈ દે મંદિરે જઈને કોઈ દી કઈ માગતા નહીં મોટું બતાવો ભોળા ને ખબર જ હોય કે આ શું લેવાયું હોય હા મનની જાણે ને તો ચાર જણા જ જાણે મનની જાણે માં મનની જાણે મિત્ર મનની જાણે ભગવાન અને મનની જાણે સંત આ ચાર સિવાય જાણી ના શકે મા વિનાનું આપણે એક ઘરે જ હોય ને ઘેરે ઘેરે માં બોલો કોઈ આશાપુરા માં ને પૂજે કોઈ ચામુંડા ને પૂજે કોઈ મા ખોડિયાર ને પૂજે અંબા ને પૂજે આવડને ને પૂજે પીઠળ ને પૂજે મેલડીને પૂજે મહાકાળી પૂજે ઘેરે ઘેરે માં બાપુજી બજાર માં વિના વિનાનું એક ઘર નો હોય જ્યાં સદાવ્રત ચાલતા હોય ને આપણી જગ્યાએ ભલે ગમે મંદિર હોય પણ એના રહોડામાં જાઓ તો માનો ફોટો ત્યાં દીવો બળતો હોય કારણ કે બાપુજી બાવળા બાવડા ચાલી લે આવે જમાડવું એ માનું કામ માનો હોય ત્યાં ભોજન ન થાય બાપુજી બજારે જ મહેમાનોને લે આવે પણ મહેમાનોને કેમ જમાડવા એ માના હાથની વાત માવીના હરિહર ન થાય રાતનો દોઢ વાગી જાય ને દીકરો ઘેરે ન આવે તો આખું કુટુંબ સુઈ જાય મા ન સુવે જાગે કેવી રીતે જાગે એ પાણું તૈયાર કરીને જાગે મારો દીકરો આવે વાળું કરી લે હુએ પછી હું હું આનું નામ માં બાપુજી જાગતા હોય તો લાકડી હાથ વગી કરીને જાગે કે આવે તો બે ત્રણ નાખું ઊભા મોર નહીં આ બે ના જાગવામાં એટલો ફેર છે છ મહિનાનું બાળક રાતે દોઢ વાગે રોવા માંડે આખો પરિવાર જાગી જાય કોઈને ખબર ન પડે અને હું તકલીફ છે પણ એ બાળકની મા એમ કહી શકે કે મારા દીકરાને પેટમાં જ પીડા ઉપડી લાવો કાંગસીઓ વાટીને દો મા વાટકામાં દવા ખોળે ને એમાં આખી સૃષ્ટિ ની ને આવીને વાટકામાં હમાઈ જવું પડે પછી ઓહળિયું ગમે હોય હા દીકરાને ખોળામાં લે આંગળી ફરીને દવા પોતે ચાખે કળવી હોય તો એ મોટાની રેખા ફરવા ન દે માથે હાથ ફેરવે એમ કે બેટા કળવી નથી જો મેં ચાખી એમ કરીને માથે હાથ ફેરવીને દવા પાય એ મા બાપુજી દવા હા પેલા પછી એમ છોકરા ને બાપુજી રમાડે એમાં ફેર હા હા પણ અત્યારે તમે જો આ એવો યુગ છે આ ત્રણ દિવસથી અહીંયા આ મંદિરે પ્રસંગ છે તમે જમણવાર તાણે જોઈજો એક છોકરા બાયું પાસે નહીં હોય બધા પુરુષ પાસે હોય જમણવા તાણે છોકરા બાયુ પાસે ન હોય બાયુ ખાલી પુરુષને બે પંપ મારી દે અમારે એના પપ્પા વિના નારીએ તો ઓલા હરખ પદુડા રમાડ્યા રાખે હા અમુકને તો ખંપે બેઠા હોય નાકમાં બીબળીયું છાતી હોય હોનો લેપ થાય ને ખરે પેલા રહેવા દેવા હા મુંબઈ હમણાં મારો પ્રોગ્રામ બધા કપલમાં આવ્યા તા સાંભળવા ભાઈદાસ દાસ હોલમાં પ્રોગ્રામ પતિ પત્ની બધા ભેગા આવેલા સાંભળવા લાઈનમાં બે પતિ પત્ની બેઠા તા હું જોક્સ બોલું તરત ઓલો ભાઈ એની ઘરવાળીને પૂછે સ્મિતા આમાં જરા હસશું હવે કીધું આમાં હસવાનું જ હોય ઘડીએ ઘડીએ સ્મિત ઉડી ને પૂછવાનું ન હોય આ સ્મિતાનું સુસરા જેવું મોઢું પૂછનું કોઈશ ગળી ગયું એમ બેઠી બોલો હા હું જોક્ષ બોલું તરત પૂછે સ્મિતા આમાં જરા હસું કે છે સ્માઈલ એટલે ખાલી આમ કારણ કે એ લોકો પતિને ને હસબન્ડ કે છે હસ એટલે કે બંધ એટલે બંધ આ હસબન્ડ કાકા ને અંકલ કે અકલ વિના નો કાકી ને આંટી કે છૂટી હાણસી મારી નીટી દે ને એ આંટી મચ્છર ને ફાચર ને કુચરા ભાત વીખે એમ વીખી નાખ્યા મમ્મી કયો મચ્છર કયો ને માં ક્યો લાવો હું સહી કર દો મા ને મજા આવશે એ મમ્મી અને મધર કેવો એમાં નહીં આવે મોટે ભણાય માં ત્યાં હાથે નાન પણ સાભરે પછી મોટપ તણી મજા એ કળવી લાગે કાગડા આ દુનિયામાં ઊંચામાં ઊંચું સિંહાસન કયું કે નાનકડો બાળક એની માના ખોળામાં બેઠો હોય આનાથી ઊંચું વિશ્વમાં બીજું કોઈ સિંહાસન ન હોય નાનકડો બાળક એની માના ખોળામાં બેઠો હોય ને ચિત્ર જોઈજો રાજા નો રાજા બેઠો હોય એવું આપણને લાગે આ દેવો ને દૂધ એના દોયલા શશી ની ભરેલી એમાં સોળ જનની ની જોડ સખી નહીં મળે મન ની જાણે માં એક ચિંતકે લખ્યું છે કે તારીફ ક્યાં કરું ક્યાં હોતી હે માં હે માં તારા હું શું વખાણ કરું તારીફ ક્યાં કરું ક્યાં હોતી હે માં

એ હાથી બળદિયાને લઈને ને જે માં ઈંડા મૂક્યા હોય ને એને આવડી ટીટોળી છે એ ને હાલવા ન દે આ માતૃ ભાવ છે એનો હા એ મરી જાય ને હાથી પાછું વાળવું પડે એને હાંકવા ન દે આનું નામ માં મા તત્વ દેવું મા ઉપર બચાય ને વિશ્વાસ છે આ વાંદરી કદાચ આ જાડે થોડા જાડે ઠેકડો મારે તો એ બચું લેરથી જ છોટું હોય મારી મા કૂદકા મારે છે ને પળવા ન દે હા મનની જાણે માન ની જાણે મિત્ર તમે એમ કેવો અમારી પાસે કાંઈ નથી કે હું બેસો છો એને મિત્ર ન કહેવાય મિત્ર તો તમારા મોટા જોઈને કળી જાય કે તમારા ઉપર કાંઈક વિપત હોય એવું લાગે પણ મુંજાતા નહીં હું જીવું છું ધરતી માથે હામેથી કહી દે આનું નામ મિત્ર કહેવાય સુદામા દ્વારકા ગયા સમાચાર મોકલા સુદામા નામનો બ્રાહ્મણ આવ્યો છે એને કૃષ્ણને એમ ન કીધું કે પોરબંદરમાં ખાવા જાહેર નથી રહીને તારા ઘેરે આવ્યો છું સુદામા નામનો એક બ્રાહ્મણ આવ્યો છે એટલા શબ્દ ભગવાનને કાને પડ્યા ને દોડ્યા બથમાં લઈને ભેટ્યા ને એક સેકન્ડમાં પોરબંદરમાં સુદામાના ઝૂંપડાની જગ્યાએ હોના મેલ થઈ ગયા આનું નામ મિત્ર કહેવાય હા પાન હારું પાટું માર લે એને મિત્ર ન કહેવાય બીડિયું હારું બસો બેઠા આવ્યા હોય હા એક ભાઈ એના મિત્રને કીધું પાંચ હજાર ઓછી ના આપો કે રૂપિયા નથી માથું જોતું હોય લઈ જાતે તારા માથાનું હું મુરબો કરવો હોય હા મિત્ર કીજીએ મરદ મરદ મન દર્દ મિટાવે મિત્ર કીધી મરદ કામ વિપત મે આવે મિત્ર કીજીએ મરદ કહે જેનો દેહ ડગે નેહ ન ડગે મિત્ર કીધી મરદ મરદ મન દર્દ મિટાવે હા મિત્ર હેડા કીધીએ જેસા સાંકણ ખાર ખાર છે ને એ પોતાનું અસ્તિત્વ મિટાવી દે પણ ભાંગ્યા હાથણ હાર રેણ મારી દે પોતાની જાતને કઈ નાખે પણ એના મિત્રની જાતને રેણ મારી દે આનું નામ મિત્ર કહેવાય મનની જાણે માં મનની જાણે મિત્ર અને મનની જાણે ભગવાન આ મંદિરે જઈને ખોટા હાથ જોડીને હોઠ માણા પપડાવતા હોય ને એમ બોલવા ન હોય બૂટ કાઢતા હોય ત્યાં જ ખબર હોય મંદિરમાં બેઠો એને કે આ લુખો હું લેવા આવ્યો હમણાં દહ રૂપિયા મૂકીને દહ પેટીની માગશે એમ શેઠ મંદિરે દર્શન કરવા ગયા ગાડી માંથી ઉતર્યા ભિખારી લાંબો હાથ કર્યો શેઠનો મગજ ગયો મંદિરે ભીખ માગા શરમ નથી ભિખારી હા હું જોઈને કે તમે શું આવ્યા હું હું બહાર માગું છું તમે અંદર માગશો હા આ જઈ ગયા ફેર છે બાકી એવું કઈ નથી કદાચ તમે કોઈકને ને દુખી જોઈને કઈ આપો તો પોરો ન કરવો કોઈની ગરીબાઈ જોઈને આપણે આપી તો એમાં પોરો ન કરવો આપણે એને નથી આપ્યું કામ આપ્યું ખબર કે એને જોઈને આપણા દિલમાં દુઃખ થયો અગ્નિ નો ભળકો થયો એને ઠારવા આપણે આશ્વાસન આપણને હાનમાં કે છે કે આગલા અવતારમાં અમે કોઈને કાંઈ ન આપ્યું એટલે આ વારો આવ્યો તમે દઈજો નકર આવતા વખતની તૈયારી રાખજો હા સાંઈ ફકીર દિલ્હીના દરબારમાં ગયો હા તે દિલ્હીના દરબારમાં ગયો ને તો કે બાદશાહ ને મળવું તો કે એ તો નમાજ પડે બેસો બેઠા બાદશાહ નમાજ આવ્યા ત્યારે એટલું બોલ્યા કે નમાજ પઢી લીધી કે હા કે નમાજ શું કામ પઠો છો તો કે ખુદાને બંદગી કરતો તો મારે આંગણે આવે ને એ કોઈ નિરાશ ન થાય એવી મારા ઉપર કૃપા કરજો ફકીર હાલતો થઈ ગયો દિલ્હી સમ્રાટે પૂછ્યું કે ઉભા શું કામ એ તમે કાંઈ જોતું નથી તો કે ના ના મને આજ ખબર પડી કે તું ભિખારી છો ભિખારી પાસે ભિખારી થોડા માગે હા એ નીકળી ગયો ત્યાંથી બાય મંદિરે જાતા ત્રણ મિનિટ થાય જાવું જોઈએ એવો વિચાર આવતા ત્રણ પેટી વહી જાય મનની જાણે મા મનની જાણે મિત્ર મનની જાણે ભગવાન અને મનની જાણે સંત વગર માગે આપસે વેલા બાળને દીધેલ બોલ બિરોધ સંતોના આકરા બાપા કહું બજાવી ઢોલ સંતનો સ્વભાવ છે એવો એ તો જનેતાની ગોદના જેવો હા હજી ઉપવાસી બાપુનું ખાલી તમે સ્મરણ કરો ને તમારું એટકું કામ ઉકલી જાય હા એને તમારે કેવું ન પડે કાંઈ દુઃખ હોય ને જાવ દાણી ચાર બાપુ બેહતા એ આસન સાંમું જોવો ને તમારે કેવું ન પડે બાપુ તમારા હૃદયનું દુઃખ પામી જાય એની ગાદીએ હજી એની ચેતના છે હા એનું શરીર ભલે વહી ગયું એ ચેતના તો હજી જગ્યામાં હતા મારે અને હજી તમે અહીંયા યાદ કરો ને તો એ ચેતના આ જગ્યા ઉપર આટો મારીને વહી ગઈ હોય આ જંગલમાં મંગલ આટલા માણસો ગામમાં ભેગા ન થાય શીમાળે હમતા જ ભેગા થયા વિશ્વાસ હોવો જોઈએ હા શ્રદ્ધા એ શિવ વિશ્વાસ શક્તિ વિશ્વાસ હોવો જોઈએ સબરી હાથ વરના હતા ને એને ગુરુ એ કીધું મતંગ ઋષિ એક તારી ઝુંપડી રામ આવશે હિંતેર વરના થયા બોલો હા તોય નિરાશ ન થયા મારા ગુરુ થોડા ખોટું બોલે એને કીધું છે રામ આવશે એટલે આવશે હિંતેર વરે ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા એ ડોસી થઈ ગયા ને તે દી રામ આવ્યા અને આપણે કોઈ બાપુ પાસે જાય ને બાપુ કે સારું થઈ જાય ત્રીજે દી જાય હજી જાયમું નથી તો ડેમમાં પડો ન જાયમું તમારે ધારણા તો હોવી જોઈએ ને શ્રદ્ધા હોવી જોઈએ એમ તાત્કાલ જામી જાય દહીં ખાવું હોય તો એ સાઈઝના ટીપા બે નાખીએ ને સીબું ઢાંકીને હોઈ જાય ઘડીએ ઘડીએ ઘોકા મારો ફેદેલા થાય દહીં ન થાય જમવું હોય તો શાંતિ હોવી જોઈએ ધીરેધી હોવી જોઈએ ને હા એમ તાત્કાલ જામી જાય પરબારી વસ્તુ મળી જાય એની મજા નથી સુખની મજા દુઃખ છે હા તમે જો તમે બસ આવી અનિડે આવે ને સીધી જગ્યા મળી જાય મજા ન હોય પણ દાંડવું પકડી ને કરાંપડી સુધી ઉભા પછી જગ્યા મળે ને એની મજા આવે હા મને ખૂબ મજા આવે હે એ મને મેં પંખાવીને સાયકલું હાકેલી પેડલે લહરી જાય ને તો ઘૂંટીમ લાગે કડીક તો અંધારા આવી જાય આપણે ગામડામાં એ સાયકલ લઈને કોઈ નીકળ્યો હોય તો એને તમે હાલીને જતા હોય એમ કહો ને મને લેતા જાઓ ને ગામ સુધી તો કે વાહે બેહીને પેડલ મારવા પડશે તોય આપણે બેહી જતા વાહે બેહીને પેડલ મારું ને એનો થાક બહુ લાગે કારણ કે સેક્શન લાંબુ પડે અને કાંઈ જાલવાનું નહીં હા એનો એનો થાક બહુ લાગે આગલા પંખાઈ ન હોય બ્રેક નો હોય હા બ્રેક માર્યું હોય તો આગલા વીલે બૂટ પર આવી દેતા મેં આ બધું જોયેલું એટલે હું આ સાયકલ પંખાવીને ત્યાંથી પ્લેન સુધી ફેલો પણ સાયકલનું મને દુઃખ નહોતું પ્લેનનો મને હરખ નથી પ્રભુ જ રખે એવું ખુશી મેરે રે એમાં કોઈથી ફેર નથી પડ્યો એનું કારણ શું છે કે આ હબાકા હજી દેખાય નજરે હા હા અને એ ભૂલી ન જવાય બે પૈસા થાય તો પાછલી જિંદગી વિચારો ને તો કોઈથી વાંચો નથી આવતો

કે ગમે એમ તો આપણો 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 ગુજરાતનો જો એક મુઠ્ઠી ઉંચેરો માનવી એ દિલ્હીની ગાદીએ બેહતો હોય ને તો મિત્રો એનો હરખ તમામ નાગરિકને હોવો જોઈએ આપણે કોક દીક દિલ્હી જાઉં તો આપણી ભાષા તો સમજ છે હા આ અત્યારે લંકા જેવો ખેલ હાલે હાઈ આ લંકામાં જવું તો તો નળ ને નીલ ને અંગત ને જામવાન ને બધા ભેગા થયા કોઈ કે મને ગઢ પણ આવી ને હવે હળતે પૂગાય કોઈ કે પૂગી જવાય પાછું ન અવાય હનુમાનજી છાણમુના બેઠા હતા કોઈએ કીધું કે તું તો અંજની નું છો ક્યાં ગઈ તારી અને હનુમાનજી મારા બેઠા એટલું કે હું છું તોય તોય ભલે ભલે પાછો આવું તોય ભલે ન આવું તોય ભલે મારા વાહે કોઈ રોવા વાળું નથી હા અને ગયા લંકા હળગાવીને આવ્યા એમ મોદી સાહેબ વાહે કોઈ રોવા વાળું નથી હા એ દિલ્હીની ગાદી હળગાવશે એ હો ટકાની વાત હા ફૂગાય તો ભલે ન પૂગાય તોય ભલે હા આટલા વર્ષમાં એક જ મુખ્યમંત્રી આપણે એવો આવ્યો છે કે વિશ્વના દેશોએ એની નોંધ લીધી છે હા હમણાં હું ગોવા કલકત્તા નાગપુર દિલ્હી બધે આપણા ગુજરાતી સમાજમાં પ્લેનમાં ગયો પ્રોગ્રામમાં તો ત્યાં પ્લેનમાં મને લોકો પૂછતા હતા કહાશે આતે હો મેં કીધું ગુજરાત છે હો મોદીવાલા ગુજરાત કીધું હા ઓ ઓ ડાટી હે ને ઢોલી ઢોલી વહાશે હમ આતે હે

હા હા જો એક દી આપણે નહીં જાગીને તો આખી જિંદગી જાગવું પડશે હા આ નર્મદાના પાટિયા પાંચ વર્ષથી એ માણસ લડે છે ઓલા પાટિયા દરવાજા ચડાવવા નથી દેતા બોલો હા હા આપણે તો નહીતર કોઈ નર્મદાના આવા જાય કે આમ ગયા હોય દુવારકા રજા રાખીને એના હામૈયા કરતા હા કારણ કે આ વાહનનો યુગ નહોતો ને કોક જાતા દુવારકાની છાપું મારતા એ ખંભો દેખાડતા જો હું દુવારકા જ્યાં હોય ગામ હગતો પાડીને એના હામ કરતા હોય તો વાહન થઈ ગયા રોજ બે ત્રણ જણા જાય કામ કરવું હામ અહીંયા કરવા હા હા અને આ ગંગાજી ને નર્મદાજી ત્યાં જઈ ન હકતા પછી બાયુના નામ રાખતા હા હું ગંગા હોય તો હોવ નર્મદા હોય સવારમાં ધરણાથી બોલતી હોય બાપા નાતા હોય બેઠા બેઠા હા આ નર્મદાના પાણી અહીં આવી ગયા ને અત્યારે આપણે હજી દરવાજા ચડાવવા દે ને તો દરિયાના કાંઠા સુધી તમામ ગામડાની ધરતી છે એ લીલી છમ થઈ જાય હા મૂળ આપણે એક જ ધ્યાન દેવાનું કમળ ખીલવી દીધું પછી કાંઈ ઉપાધિ નથી આપણે આ એક જ મુખ્યમંત્રી એવા ચોવીસ કલાક દેશની સેવા કરે ને ઓલાદ મત લઈને વૈયા જાય પાછી જરૂર પડે તે દેખાતા આ અઢી કલાક જ ફૂવે બોલો તો એનું તાલકું જુઓ જગારા મારે શું કામ સારું કામ કરે છે ને બાકી ભૂંડા મારગડે પગ ભરે તો તે જ રીએ નહીં તનમાં રાવણ જેવો રાવણ જાનકી ની ચોરી કરવા ગયો ને તેની જાળવા હલે ત્યાં જજકી થા જાતો થરથર થાતો મનમાં રામનો ચોર બની અને રાવણ આયલો વનમાં આટલા મુખ્યમંત્રી આવ્યા એમાં આવો તેજ વાળો કોઈ મુખ્યમંત્રી નથી આવ્યો શું કામ આ દેશ સારુંથી થી જાગે છે એ ઝૂપડામાંથી આવેલો માણસ એને ખબર છે ઝૂપડાના જીવન કેવા હોય ગરીબાઈ જોયું હોય એને ખ્યાલ હોય ને આ અમે લોકસાહિત્ય બોલી વિદેશ સુધી બધા સાંભળે એનું કારણ હું હું તો વાળીનો માણસ હા આપણે તો હણેથા ને ગરાયે કાઢી સિટીમાં જઈને લોક સાહિત્ય કરે હણેથો વાંચ્યો હોય દેખાડો તો ખબર ન પડે અને આપણે તો ખરપો લઈને શેડી કાપેલી હા ઓહલા કહીલા હિંજા આપણે આ બધું જોયું છે ને આપણને ખબર હું વાળીએ રહેતો હા ફ્યાવડું બોલે તો વાંહે જરખ હોય કેમ ફટાવડો આવે એટલે સાહેબ આવતા હોય ખબર પડી જાય અત્યારે તો આખા દેશનો વિકાસ થયો છે હાલમાં હા હજી તો આ સી છે પી થાય તેથી જોઈજો કેવી જમાવટ થાય અત્યારે સારા ભારત દેશમાં પંદર સત્તર પ્રાંત સર્વથી સરમળ છે અમારી ગુણવંતી ગુજરાત એક મોટા શહેરથી માંડીને દરિયા કાંથાના નાનકડા ગામડા સુધી દેશનો વિકાસ થયો આ જેવી તેવી જમાવટ છે છોકરાઓને પોલિયા વાળા એ જમાનામાં દવા નહોતી તો હજી કેટલાય બિચારા ઘોળી હાલે અને અત્યારે જ બાળકનો જન્મ થાય ને તો એ કાળજી લે છે કે આને પોલિયાના ટીપા પાઈ દે હા હજી આ પીએમ થઈ જાય પછી છોકરાઓને નહીં પાવા પડે એના બાપુજીને બોલાવીને બબે ટીપા પાઈ દે હા છોકરા નકોર થાય પોલિયો જ ન હોવો જોઈએ હા કાંઈ જેવી તેવી હા મને સાંભળે આપડે ગામડામાં ડોક્ટર ક્યાં હતા લ્યો કુચરો કઈ લાલ મરચું દેતા મરચાની વેદના એટલી બધી જાય કે આપણે કુચરાની ફૂલી જતા ગોટો સુરકો પાતા સુરકો એટલે વર્ષ જૂનો શેરડીનો રહ એનો ખૂટો પર આવે હા હા મને સાંભળે મેં નાના નાના પાણાને ઘા કરીને માથામાં લાગે પાણું લોહી નીકળે ને તો ચા ની ફૂંકી દાબી દેતા વેલ્ડિંગ જેવી ગાંઠ થઈ જતી પાછું તેથી નાવાનું બહુ ઓછું હા ઘેરે કોક મારીને મહીને ન ઉડાવે નાતા શું કામ કાળા હાબુ આવતા એવા કઠણ કેમ જાણે ભેંસના શિંગડામાંથી બનાવ્યા હોય અંદર કેમ જાણે ઝીણી ઝીણી રેતી નાખવી હોય હાબુ વાહ કયા ઝરેરા ઉપડી જાય વાહો ઉતરે પણ હાબુ ન ઉતરે બોલો હા અને ફીણ સિવાય બધું નીકળે પાછું મેં એક દી રૂમાલ થવા એવો હાબુ કહ્યું એવો કહ્યું મને મોટે ફીણ આવ્યા પણ ગોટીમાં ન આવ્યા હા કા કર્યો ને એક ભાઈ બજાર નીકળે એના બે દાંત પડી ગયા બોલો હા અત્યારે તમે જુઓ કેવા સુગંધી આવી ગયા સુગંધી આવી ગયા મોટું હા આ ગામડામાં માં આપણે કેટલી તકલીફો હતી અત્યારે તો બહુ સારું જીવવા જેવો આ યુગ છે હા આપણે આઈટમ આઈટમ કરવું હોય ને તો વેપારીને માંડવી માંડવી કરવી પડતી આ અમે જોઈ લો અને એક તમને એ કહી દો અત્યારે આખા દેશનો વિકાસ થયો છે ને પણ તમે જોઈ આવજો કે જેથી આપણા ગામડામાં આપણે દેશી નળિયા હતા એક પડાળે છાજ ને એક પડાળે નળિયા અને તેથી એને ત્યાંથી એ વેપારીઓને ત્યાંથી આપણે માંડવી બાજરા માંડવીને લાવીને હાઈતમ કરેલી અને વેપારીઓએ જે આપણા વળવાઓને કાપ્યા છે ને અત્યારે આખા દેશનો વિકાસ થયો પણ એ વેપારીને હજી એના એ નળિયા ટીંગાય છે એને વિકાસ નથી થયો શું કામ પરસેવાના પૈસા જેને ત્રણ ત્રણ વાર લીધા છે હા એ બે જણા દુવાર ક્યાં ગયા અને દર્શન કરીને પાછા બસમાં આવતા હતા ને તો ઓખો હળગતો હતો કે આ બારીએ જ જોયું આ વોખો કોનો હળગે ભેગો હતો કે તારો કમડર તે છોયડું બાપુ બોલો કીરે નો પોગ્યો તો ઓઘો હળગી ગયો હા હા અત્યારે આઠા દેશનો વિકાસ થયો જબરજસ્ત વિકાસ જીવવા જેવો આ યુગ છે હા આપણે ન કરી એક જ હો હતી બોલો પછી છેલ્લે તો જે માંડવી ને કોથરા સીવવા હુયા જેવી થઈ જતી તપેલી નાખે ઉના પાણીમાં પછી ઇન્જેક્શન મારે તાવ તો વયો જતો પણ ઇન્જેક્શન માર્યું એ દોઢ વરસ દુખતું એવી ગાંઠ થઈ જતી હા પછી અમુક તો હજી આમ સીસી માં ડોક્ટર ઇન્જેકશન ફરાવે હું તો હું તો કે હોય 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 પણ ક્યાં આવ્યા કીધું તારી પાસે હજી તારે સિંહ માં ભરાયું પણ મોડ જાડો હોવો જોઈ ગયો ને એમાં હા અત્યારે તમે અહીં ગામડે હોય કે શેરમાં હોય વાળીએ હોય ઘીરે હોય દિવસ હોય કે રાત હોય કાંઈ દુખાવો ઉપડે તકલીફ પડે એકસો આઠ ઉપર રીંગ મારો તરત ગાડી આવે ડૉક્ટર ભેગા મંડે બાટલા ચડાવવા બોલો પૂછતા નથી રૂપિયા છે કડકા કંપની છો ફોર નંબર કરો પોલીસની ગાડી આવે અમારા ગામના એક બાપાને મેં પૂછ્યું કીધું એકસો આઠ ગાડી નીકળે તો હું ઊં હું એમ કેમ વિસલ મારે છે મને કે ગાડીમાં દર્દી હું તો હોય ને એના હબાકા ગાડીને આવતા હોય હમણાં દવાખાને ઉતાર લે એટલે બંધ થઈ જાય એટલે કીધું રહેવા દઉં ગામડામાં આપણે કોઈને પૂછતા મોરા પડી ગયા હોય ને આપણે પૂછી શું થાય છે તો કે અહક થાય હવે અહક કોઈ રોગ નથી રૂપિયા થઈ રહી એટલે થાય એને બે હજાર આપી દો તો પેલા વીસી રખડે એમ રખડતા હોય હા આપણી ગામથી પાછા ડિશનેરી બહાર નહીં બોલો હા હા એક બાપ દીકરો સુરત વય ગયો બાર વર્ષે આવ્યો તો એની આઠ વર્ષની દીકરી છ વર્ષ નો દીકરો એ બે ગામડે આવ્યા પહેલી જ વાર એ છોકરા સુરત જન્મેલા એ ગામડે આયવા બાપા ભેંસવાણીથી જ બળી ખાતા તો છોકરા કે દાદા શું ખાવ છો દાદા સમજી ગયા આ બિચારા સુરત જૈનમાં એને શું ખબર પડે પણ દીકરી દીકરી એ કાંઈક ખાતા હતા એના હાથમાં કાંઈક હતું દાદા એ પૂછ્યું કે બેઠા તમે બેન ભાઈ શું ખાવ છો હા આપડે ગામડા માં કોઈ ને ખબર પૂછવા જતા ને આપણે એમ થાય આ જીવ છે નહીં બોલો હા તો આપણે વૈયા જાય પંદર દિવસ પછી આપણે બજારમાં નીકળી હામાં મળે આપણે કે મેળે આવી ગયું તો કે હા ક્યાંથી દવા લીધી કે દવા જ નથી લીધી તો કેવી રીતે મેળે 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 આવી તો કે કે હા શબ્દ છે થઈ જાય એને ઓબામાં આપણા વડાપ્રધાનને ફોન કર્યો કે હું તમારા દેશમાં આવું છું ઓબામાં રાજીથી આવો કઈ તારીખે કેટલા વાગે તમે દિલ્હી ફ્લાઇટમાં ઉતરશો અમારો ડ્રાઈવર આપને લેવા આવશે ટાઈમ તારીખ બધું નક્કી થયું ઓબામાં ઉતરા દિલ્હી પ્લેનમાં આપણા વડાપ્રધાનનો ડ્રાઈવર ટાવેરા ગાડી લઈને તેડવા ગયો લેતો ગયો યા ગોડ યા ગોડ કરીને સન્માન કર્યા બેહાડ્યા ગાડીમાં ગાડી ચાલુ કરી એરપોર્ટ ની બહાર નીકળ્યા ને ગાડી બંધ પડી ગઈ એક સેકન્ડમાં ડ્રાઈવર દરવાજો ખોલી નીચે ઉતરી ગયો પાકડ ને હથોડીને દિશમીટ ને લઈને બોનટ ખોલીને આમ ટકટક ટકટક કર્યું બોનટ કર્યું બંધ સ્લેપ માર્યો ગાડી ચાલુ થઈ ગઈ ઓબામા એ પૂછ્યું કે આ ગાડી કેવી રીતે ચાલુ થઈ ગઈ તો આપણો ડ્રાઈવર કે આગળ ગયા તો ઓબામાને મોબાઈલ ફોન આવ્યો ફોન એ તમે જો વિદ્યાર્થી ને પાટી જેવા આવા થઈ ગયા આમ કરો તો બધું હેલું જ જાય છે આપણે એમ થાય ક્યાંક નીકળી ન હતું ની વયું જાય નહીં ઓબામા કે હેલો ત્યાં મોબાઈલ બંધ થઈ ગયો ડ્રાઈવર કે લાવો મારી પાસે ઓબામાએ મોબાઈલ આપ્યો ડ્રાઈવરે બેટરી કાચ નાખીને બે ત્રણ ફૂકુ મારીને બેટરી ચડાવી મોબાઈલ ચાલુ કર્યો મોબાઈલ ચાલુ થઈ ગયો ઓબામાએ પૂછ્યું આ કેવી રીતે ચાલુ થઈ ગયો તો ડ્રાઈવર કે હાથે ગઠે ત્યાં વડાપ્રધાન પાસે પૂગી ગયા ઓબામા ચાર દિવસ રોકાણા પાંચમા દિવસે આપણા વડાપ્રધાનની રજા લીધી કે હવે હું રજા લઉં છું ત્યારે આપણા વડાપ્રધાન એટલું બોલ્યા કે અમારા લાયક કંઈ કામકાજ હોય તો બોલો કારણ કે આ તો હિન્દુસ્તાન ની ભૂમિ છે હિંસાના ના હથિયાર ઘડી તમારા બેરા થયા હોય કાન તો માનવતા જોવા મલકમાં તમે હાલો ને હિન્દુસ્તાન આપણા વડાપ્રધાન ઓબા મને દરવાજા સુધી વડા મામા હા હા પછી તો એક જ હલતો એક તો ખિસ્સામાં હોય બની અમારા લાયક કામકાજ હોય તો બોલો ત્યારે ઓબામાં એટલું બોલ્યા કે તમારા ભારત દેશનું દેણું હું ભરી દઉં પણ તમારું હેઠે આપો તો અમારો દેશ આલે છે એ થોડું દેવાય ઓબામાં ગયા બરણાટી મારે ઓબામાં ગયા પછી ત્રણ વર્ષ તો આપણે ઓબા લઈ ગયા બિલ પરી પરી હા હમણાં એક ભાઈ વાણંદ ની દુકાને ગયો કે દાઢી કરી દે દાઢી કરતા કરતા વાણંદે પૂછ્યું કે મૂછું રાખવાની છે કે હા ત્યાં ઉતારી હાથમાં આપી દીધી લ્યો રાખવી હોય ને રાખી દેજો આય તો કચરામાં વહી જાય આને હું માદેડી મઠાવી કાડે કાંડે બાજવી અમારે હા અત્યારે તમે જોવો કેવા બધા સાધનો આવી ગયા વાણની દુકાનમાં હા નહીં દેશી ટકા કરતા બોલો આ જેનો ટકો કરવાનો હોય ને એનું માથું તો વાણ એના બે પગ વચ્ચે એવું દાબે જાણે શીગ્રામ પાઇપ પકડાય હોય બે ત્રણ તો ચીપટીઓ લઈ લે બોલો હું ક્યાં નથી ને ભાગ્યા નથી હવે ડૂબકી મારીને પડ્યા રહેતા હા અત્યારે તો જમાવટ છે ગામડાના બાપા ગયા ને વાણંદની દુકાને વાણંદ એક ભાઈને માથામાં પીછો મારતો હતો કે આ શું કરે છે કે કલર વાળમાં કલર રહ્યા દોઢ મહિનાની ગેરંટી કેટલા રૂપિયા કલરના પચાસ રૂપિયા બાપા કે હાલે પચાસ રૂપિયા મને માથામાં ને ડોસીમાં ખાટલો ટાળી દીધો આવો આવો ભાઈ હવે કે ભાઈની દીકરી થામાં હું ગુડાણો છું ને એમ કે કોઈક મહેમાન આવી ગયો એને ખબર ન હોય કે આ હિંતેર વર્ષે કલર કાઢશે હા લેવા હા અત્યારે તો તમે જો જીવવા જેવો આ યુગ છે રેતા આવડે તો આ કરીને હેરાન થવું હોય તો અલગ વાત છે કેટલી પ્રકારની લોનો મળે બોલો હા આથી અઢાર વર્ષ પેલા ચોરાણું સાલ માં હું ને હેમંત ચૌહાણ અમેરિકા ગયા લોસ એન્જલસ જર્સી ન્યુરોક શિકાગો સિનસિનાટી ઓર્લાન્ડો ફ્લોરિડા સન્સ્સિસ્કો વોશિંગ્ટન બોસ્ટન એર્લાન્ટો કેલિફોર્નિયા ડલાસ કનેડિકટ વિન્સાર આ બધા સિટીમાં ફેર્યા અમે એમાં ન્યૂયોર્કમાં અમે નીકળ્યા ગુજરાતી આપણો ગાડી લઈને તેડવા આવેલો ત્યાં એમાં આવા આ ચાર તીરિયા થાય ને એવા હતા અને એમાં લોકો કાર્ડ ભરાવીને આપણે અહીં રૂપિયા કે એ લોકો અમેરિકામાં ડોલર કે ડોલર કાઢતા હતા આપણે ગુજરાતીને પૂછ્યું મેં કીધું આ શું ત્યારે આપણે અહીં એટીએમ બેંક નહોતી જેસીબી આપણે નહોતા અહીંયા જેસીબી હાલતા હતા ને અમે રોડમાંથી ગાડી ઊભી રાખીને જોયું કીધું આપણે તગારે તગારે મરી જાય ભરવામાં આ તો કીધું બે ફાટા નાખે જ ભરાઈ જાય એ અત્યારે અહીં આવી ગયા આપણે એટીએમ બેંક ચોરાણુંમાં આપણે અહીં નહોતી અને અમે અમને ગુજરાતીએ કીધું કે આપણે બેંકમાં રૂપિયા ઉપાડવો હોય તો ચોપડી લઈને જાય ઇન્ડી પેનથી લખી દઈએ પછી આપે ને મેં કીધું હા મને કે અહીંયા આમ જો કાર્ડ ભરાવે ને એને જોતા હોય એટલા રૂપિયા નંબર નાખે એટલે નીકળી જાય બેંકે ન જવું પડે એ અત્યારે આપણે એટીએમ બેંકમાં અહીંયા આવી ગઈ ત્રણ વરસ જવા દો આ સ્ટીરિયા રહ્યા ને એવડી એવડી બેંકો ઘેરે ઘેરે ગામડામાં ને શેરમાં ઓછરીમાં આવી છે ઓમાં તો કાર્ડ ભરાવવા પડે છે ને અહીં ખાલી આપણી બાઈઓ એના હામ હૂપળું રાખીશને તો ખુખુર ખુખુર ખુખું ખુકુર ખુકુર આખું હૂપળું ભરાઈ જાય અને આપણા ખાતામાંથી બાદ થઈ જાય આપણે મુંબઈ એ ફોન કરવો પડશે ભાડા પૂરતા તો પાછા ગુડો આમાં થોડું કરીને બેઠા હા આ કાંઈ જેવી તેવી જમાવટ છે હા હા આ આપણા મોદી સાહેબ વડાપ્રધાન બની જાશે ને આપણે વિદેશમાં નહીં જવું પડે રાજકોટમાં ગોંડલ છે બોલો હા 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 એવી જમાવટ થવાની કેવડી મોટી મોટી કંપનીઓ આપણા દેશમાં આવે છે આ લોકો હજી આટલો વિરોધ કરે છે તોય અને હું તો એમ કઉ છું જેનો જે સારો માણા હોય ને એનું જગત વિરોધ કરે માય કાંગલા કોઈ વિરોધ ન કરે ઘણા નથી કેતા અમારે કોઈ આયે વાંચો નહીં કે તારે માગી પીડી પીવી હું માનતો હોય વાંચો તો જેને સમાજમાં કાંતિ લાવવી એને છે હા જે હારો માણા હોય એનો વિરોધ લોકો કરે હા રાકાના થોડા વિરોધ થાય હા મરદ માણા હોય ને એને દુશ્મનો કુંડાળામાં લે છે રાકા ને કુંડાળામાં ન લે હા આ ઈ દેશ છે જીસ દેશ મે ગંગા બહેતી હૈ હા અહીંયા દ્રોણ ગુરુ એ નક્કી કર્યું તું કે અર્જુન જેવો કોઈ બાણા વળી ન થવો જોઈએ એક લવી એની પાસે ગયો અને વિનંતી કરી કે મારે બાણવિદ્યા શીખવી તો એ શૂદ્ર હતો દ્રોણ ગુરુએ ના પાડી દીધી કે નહીં હું રાજકુમાર સિવાય કોઈ નથી શીખવાડતો કાંઈ વાંચો ને બાપુ વયો ગયો જંગલમાં અને ઝૂંપડી બનાવી અને દ્રોણ ગુરુનું મોઢું જોઈને આવેલો ને આબે આબેહૂબ ગારાની દ્રોણ ગુરુની મૂર્તિ બનાવીને એનું વિધિવત એને પૂજન કર્યું અને એને ગુરુ માની અને બાણ વિદ્યા શીખો ખુદ ગુરુ દ્રોણ જ્યારે કૂતરો લઈને નીકળેલા કૂતરો ભેગો અને એક લવ્ય એ જેથી બાણનો માળો કર્યો કુતરાને બાણ લાગ્યું નહીં બાણથી મોટું કુતરાનું ભરાઈ ગયું આ દ્રોણ ગુરુ એમ જોયું કે આ કુતરાનું મોટું હજળ બામ એને નક્કી થઈ ગયો કે આ વિદ્યા મારા શિષ્યો સિવાય કોઈ પાસે નહીં આ અહીંયા કોણ એ આ ઓબાણા વળી જઈને જોયું તો એક લવ્ય બેઠો તો કા તે બાણ માર્યા કે હા તારા ગુરુ કોણ છે તો કે તમે કે મેં તો તું આવ્યો તો ના પાડી હતી તો કે તમે ભલે ના પાડી મેં જો તમારી મૂર્તિની પ્રતિષ્ઠા કરી ગુરુ માની અને મેં આ બાણ વિદ્યા શીખી એમ કે હા તો એ જમાનાના એ ઋષિ એને મનમાં કપટ થયું કે મારા અર્જુનથી વધારે કોઈ બાણાવળી ન હોવો જોઈએ એટલે એને અંદર પાપ જાય અને એકલવ્ય તો ભોળો હતો એને ગુરુ જાણ એટલું બોલ્યા કે તે મને ગુરુ માન્યો કે હા ગુરુદેવ તમે મારા ગુરુ છો તો આવડી ગઈ કે હા તો તારે ગુરુ દક્ષિણા આપવી જોઈએ કે હા બાપુ જે કયો એ આપવું ત્યારે દ્રોણ ગુરુ એટલું બોલ્યા તારા જમણા હાથનો અંગૂઠો મને દક્ષિણામાં આપી દે અને એકલવ્ય ઈ અંગૂઠો કાપી અને દ્રોણ ગુરુના હાથમાં આપ્યો ત્યારે મરમના છેદ દાંત આવ્યા ગુરુ દ્રણને કારણ કે અંગૂઠા વિનાનું બાણ ચડે નહીં હવે અર્જુનને કોઈ પૂગે નહીં મરમના દાંત કહેતા ને ત્યારે એકલવ્ય એટલું બોલ્યો બોલ્યો કે ભલે તમે અંગૂઠો લઈ ગયા તમને દાંત એટલે આવ્યા કે અર્જુનને હવે કોઈ પૂગે નહીં પણ હું તમારો શિષ્ય સૌ હું હું પડકાર ફેંકું છું કે અર્જુન હામો જેથી હું આવીશ ને તેથી બાણની જરૂર નહીં પડે વગર બાણે અર્જુન બાણ મૂકીને વયો જાય અને કાબુ થઈને એ જ આવ્યો હતો તેથી ગાંડી મૂકીને અર્જુન ભાઈ ગો આ ઈ ધરતી અહીં કોઈને તમે નાનો ન માનતા તમે એમ ન કેતા કે આ તો ગાંડો છે ગાંડો શું કરે એ આપણને ખબર ન હોય હા હા આ અબ્દુલ કલામ આપણા રાષ્ટ્રપતિ એ તો છાપાની ફેરી કરવા વાળો માણસ હા એ છાપા કેરે કેરે નાખતા હવે એ છાપા લેતા એને કોઈ દી એવો વિચાર આવ્યો હોય છે કે આ છાપું વેચે એ છોકરો રાષ્ટ્રપતિ થાય કે એની ગાડી હામી મળે તો ફાંસીની સજા રદ થાય હા કોઈને નાના ન ગણવા અને કોઈ દી સુખ અને દુઃખ એ તો જીવનમાં તડકોને છાંયો છે ઘણી વાર મિત્રો દુઃખમાં જ આપણા જીવનના ઘડતર થતા હોય ભગવાને દુઃખ આપવું હોય એ સમજીને આપવું હોય હા અને વિપદ પડે ન વલખીએ વેલખીએ વિપત ન જાય વિપતમાં ઉધમ કીધીએ ઉધમ વિપત કો ખાય તમારા ઉપર કૃપા થાય ને ચડતી આવે ને તેથી આખો દેશ તમારો વિરોધ કરે ને તમને કોઈ પૂગી નહીં શકે સૂરજને ઉગતા રોકી શકે તમારી પ્રગતિને કોઈ રોકી શકે કોઈ રોકી ન શકે અને પળતી આવે ને તેથી ગામે ગામ ફાળા કરીને દેવા આવે તો એ આપણું ભેગું ન થાય હા પળતી આવી જાય ને તેથી કોઈ દેવા આવે તો ના પાડી દેજો કારણ કે આમ સુધી ભેગું થાય એમ હોય નહીં કે નહીં મારે ન જોઈએ મારી રીતે જીવીશ તો આપણો વટ તો રહી જાય દેવા ગયા તોય લીધો નહીં એવો મરદનો ફાડીયો હતો એ હા દાંતેડા વેચે દાદર થોડા જાય હા ઝવેરચંદ મેઘાણીની અહીંયાથી વાત કરી અભયસિંહ ભાઈએ એ ઝવેરચંદ મેઘાણી કોઈ કોઈથી કવિ થાય એ કવિ થયો બોલો હા રાષ્ટ્રીય સાહેરનું બિરદ મળ્યું કોઈ કોઈથી જાદુગર થાય કેલાલ થયો હા વાણિયા માં મરદ થાય જમાના માં ઘેલાસા નું નામ સાંભળે ને તો મરદ પારતા દાતા દાતારી કઈ કોઈ નો ઇજારો થોડો આના ઇન્જેક્શન આવે ભીકણ નો છોકરો વાળીએ નો ઇન્જેક્શન માર મારી તો વાળીએ જાય એવું માનો પાદરમાંથી પાછો આવે હંથાલુ છે કી તો હંથારું છે તું જૈનમો તે કુટુંબમાં આ ઉદારતાના દાતારીના સુરવીરતાના ઇન્જેક્શન આવે આ લોહી ના ગુણ આ તો લોકો કે એક હરખું લોહી કીધું એક હરખું ન હોય કલર એક હરખો હોય એના કીટાણુ મોખા હોય બાપ એક હરખા લોહી ન હોય હા લોહી એના કણ હોય એમાં હા પાંચ પચીસ પેઢી એ થયા હોય ન્યા થાય વંશમાંથી માંથી વયા ન જાય ભજન ભક્તિ ભીખલા જે જ્ઞાતિમાં મરદ થયા હોય દાતાર થયા હોય ભગત થયા હોય સંત થયા હોય એ પાંચ પતિ પેટી એના એ પરિવારમાં પાછા અવતાર લઈને આવે એ રાકાના કેરે ન જન્મે શ્રી નાથજી દાદા જન્મે તો એ તેની પાછા એ જ પરિવારમાં જન્મે શિવાજી જન્મે તો એ જ પરિવારમાં જન્મે ભામાસા જન્મે તો એ જ પરિવારમાં જન્મે જ્યાં જે થયા હોય ત્યાં થાય હાથની કપલીને હાથમાં જ લાગે હા બીજે એ ફીટ જ ન બે એ ખોટી વાત અમેરિકા મને પૂછ્યું હતું મને કે ધીરુભાઈ ભાષા વિશે તમારે શું કહેવું મેં કીધું અમારા ગુજરાતના માણસો માને છે ગુજરાતી ભાષા ગુજરાત પૂરતી છે પણ એવું નથી મને કે તો મેં કીધું મારે માન વિશ્વની કોઈ શ્રેષ્ઠ ભાષા હોય ને તો એ અમારી ગુજરાતી ભાષા છે મને કે એમ કેમ મેં કીધું ગમે એ વિશ્વના દેશમાં ક્યાંય બાળકનો જન્મ થાય ગુજરાતીમાં જ રોવે હું ઓ માય ગોડ ઓ માય ગોડ એમ ન રોવે હા રૂપિયા વિશે શું કેવું કીધું અમારા રૂપિયા હંચાય મોટા મને કે અહીંયા એક પા એક ડોલરના તમે જુઓ છપ્પન રૂપિયા મળે પાઉડના નેવું રૂપિયા મળે કીધું એવું નથી આવો અમારા દેશમાં અમેરિકાવાળાનું કીધું એક હજાર ડોલર આપો અમારી બેંક તરત છપ્પન હજાર આપે શું કામ બહારથી આવ્યા છે ને ભલે ફરે આવે એને ચવરાવા રાખે ઘરના ને ભલે શિષ્યુ શું હે રાષ્ટ્રીય સાહેર જવર મેકા ગામડે ગામડું ખોદી અને લોક

ની પણ અહીં સંખ્યા વધારે છે એટલે બહેનોને લગતી બે આપણે વાતો કરશું કારણ કે કોઈ પણ મૂછાળો મરદ હોય ને તો એની મૂછુંનો વળાંક છે ને એ એના પરિવારના બૈરાઓને આધારે હોય છે હા આપણા ઉજળા જીવન હંચવાઈ રહ્યા હોય તો એ આપણા માતાઓ બહેનો દીકરીઓના હાથની વાત છે આપણને ઉજળા કરીને જગતના ચોકમાં રાખ્યા હોય ને તો આ માતાઓ એને બહેનો દીકરીઓએ રાખ્યા છે એક ભાઈ મને કે સ્ત્રીઓને શક્તિ મને મે પુરુષને શું કહેવાય કહેવાય કીધું એને સહન શક્તિ કેવાય મેક્તિ સુધી બઠિયા કાન કરીને સાંભળ્યા રાખે હા હા એક બાપા મને કહેતા મને કે આ બાયુ હૈખે જીવવા નથી દેતા ને કળવા ચોથ નું વ્રત કરીને મરવાય ન દેતા આયુષ્ય વધે કીધું હવે બાપા નું આયુષ્ય વધારે શું કરવું કે જીવતા છે રેશન કાર્ડ ની ખાંડ તો લેવી દઈએ દે કેરોસીન દેતા ત્યાં લાઈનમાં ડબલું લઈને બીડી ટેકાવીને બેઠા હોય પણ ઝવેરચંદ મેકાણીને કોઈએ કીધું કે આ બાજુના ગામમાં એક ડોષીમાં છે એ ઘંટી ગીત હારા ગાય છે રાષ્ટ્રીય સાહેબ ઝવેરચંદ મેકાણી ત્યાં ગયા એ માળીનું ઘર પૂછીને એના ઘરે ગયા માળીને મળ્યા બેઠા અને કીધું કે માં હું ઝવેરચંદ મેકાણી કહુ ઓલા રાષ્ટ્રીય સાહેબ મેકાણી કે હા અમારું આંગણું પાવન કર્યું બોલો બાપા જવેરતન મેઘાણી એટલું બોલ્યા કે મેં હાંફળું છે કે તમે ઘંટી ગીત સારા છો તો હું ઘંટી ગીત લખું તમે ઘંટી ગીત ગાવ એટલે આ લોક ભણેલા લોકો સુધી આ ગીતો ફૂગે ત્યારે એ ગામડાના ડોશીમાં એટલું બોલ્યા કે મેઘાણીભાઈ એ ઘંટી ગીત છે ને એ તો અનાજ દળતા દળતા ઘંટી હલાવતા હલાવતા ગાવાના હોય મેઘાણીભાઈ કે માં તો તમે દળો ઘંટીએ અને ગાવ દળતા દળતા એટલે હું લખું ત્યારે એ ડોસીમાં એટલું બોલ્યા કે મેકાણી ભાઈ આ ઘંટીમાં અમારે અમારા કાળજા દળવા એ ડોશીમાના ઘરમાં એક ટાણાનું અનાજ નહોતું બોલો એટલી ગરીબાઈ આંટો લઈ ગયેલી અને ઝવેરચંદ મેઘાણીની આંખમાં જળજળિયા આવ્યા બજારમાં ગયા અને અનાજ લઈ આવ્યા અને અનાજ ડોસી મને આપ્યો અને પછી કીધું કે લ્યો આ અનાજ હવે દળો અને દળતા દળતા ઘંટી ગીત ગાવ એ ડોસીમાં એ અનાજ દળતા દળતા જેદી ઘંટી ગીત ગાયા અને એ મેઘાણીએ લખ્યા એ વનમાં મળે તેલ ધૂપે લંગા શયરૂની શેલ પધારો સીતાને પધારો આ ઘંટી ગીત દળતા દળતા ગાયા આ માતાઓ બેનો દીકરીઓ બેઠા એટલે કહું છું કે અત્યારનો યુગ પુરુષ માટે સારો છે એના કરતા અનેક ગણો બેનો દીકરીઓ માતાઓ માટે હારો છે આ વિજ્ઞાનિક યુગ આવી ગયો ઘેરે કેરે નળ આવી ગયા બોર થઈ ગયા લાઈટ નો જમાનો મોટરો આવી ગઈ ચાપ પાડો ત્યાં રહોડા સુધી પાણી આવે હા નહીતર આમાં વડીલ કોઈ માળી બેઠા હોય ને પૂછો હા કોઈ આ લાઇટું નહોતી કોઈ વિજ્ઞાનિક યુગ નહીં દસ પંદર વીસ માણાનો નો પરિવાર સવારમાં ત્રણે વાગે જાગે અને ઘંટી ગીત ગાતા ગાતા દળના દળે શું કામ કે શ્રમમાં સંગીત ભળે તેનો થાક ન લાગે ગામના પાદરમાં કુવા હોય ને સિંચણી અને ડોઈલું લઈને જાય અને એ પાણી સિંચીને બેળા ફરી ફરીને ઘેરે આવે ગાયું હું ધોવે શિરામણ થાય શિરામણ કરી લે પછી ભાત લઈને ગાડામાં બેસી જાય પુરુષની હારો હાર હાંજ સુધી કામ કરે હાંજ ગાડું લઈને પાછા ઘેરે આવે બળદ ગમાઈને બાંધે પુરુષ નિરંત નાખે અને પુરુષ બજારે વહી જાય બાય ઘંટીએ દળે ગાયું હું ધોવે વાળું તૈયાર થઈ જાય આખો પરિવાર વાળું કરે ને છેલે ઈ બાઈ વાળું કરે એને સ્ત્રી ન કહેવાય બાપ અન્નપૂર્ણાનો અવતાર કહેવાય આખા કુટુંબને ખવડાવે પછી ખાય આખું કુટુંબ હોઈ જાય છેલે હંજેરા કરીને અગિયાર વાગ્યે હોય તેથી પતિ પત્ની બાજતા જ નહીં કારણ કે ટાઈમ જ ન રહેતો ત્રણ વાગ્યાથી રાતના અગિયાર વાગ્યા સુધી અટાણ બાઈ ને કોઈ જાતનું કામ જ નથી ટબા જેવા થઈને હાઈ બેઠા હોય ઓલા આવે તા હા હા બોલો હા અત્યારે જો પૂરી બનાવવાના મશીન આવી ગયા પૂરી પૂરી નથી આખી ખાવ મોટી પડે બે ભાગ કરો ટૂંકી પડે આને નામ કોને પૂરી પાડ્યું કીધું કપડાં ધોવાના વોશિંગ મશીન આવી ગયા બોલો ત્રણ વરસ જવા દો એવડા મોટા વોશિંગ મશીન આવશે પુરુષને લુગડા હોતા મશીનમાં નાખશે ને બખડા અંગ અંગ કરીને બહાર કાઢશે નવાઈ જાય લુગડા ધોવાઈ જાય ઇસ્ત્રી થઈ જાય કોઈને કહે જઈને કહેવું મારા ભાઈ ક્યાં બેહો મશીનમાં નાખ્યા બાઈ થાય છે થોડુંક હીટર વધારે આપશે મગજ મોરો પડે હા હા આજી બેનું દીકરીઓ આપણે ગામડામાં ગાયું પેહું દો દૂધના ભોઘેણા ઓસરીની કોરે મૂકે ને ત્યાં હાલવાનો શીખાયો એવા નાના નાના બાળકો બાખોડિયા પેઢી થાતા થતા બોખેણા પહે આવે કાહાની વરિયાળી તાહાળીઓ લે બોખેણા નમાવે ફીણ હોતી દૂધની તાહાળી ભરીને છોકરાઓને આપે એ નાના બાળકો દૂધ પીતા હોય ચિત્ર જોઈજો આપણને એમ લાગે કનૈયો આપણા આંગણે રમવા આવ્યો છે છોકરાઓને ફીણની મૂછું થઈ જાય એ છોકરાઓને હાલતા શીખવાડવું ન પડે એની મેળે મેળે દોડવા માંડે હળિયું કાઢવા માંડે હા શેરમાં કાંક્ષીના કટકા જેવા ભાખરીના તાટા બટકા બાયું છોકરાઓને ખવડાવે પછી કે ડગી 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 હવે આ કીધું ડગી ડગી ન થાય હા હા છોકરાઓને ભંફોલા જેવા પેટ હોય હાથીકા જેવા પગ હોય નાકમાં કપાહનો તોલ હાલતો હોય પાછા કે આ છોકરું અમારે બિચારું ભગવાન ના ઘરનું કીધું આવું શેડારું હોય ભગવાનના ઘરનું ભગવાનના ઘરનું બાળક બેઠું હોય તો હો ફૂટ પ્રકાશ પડતો હોય તેડીને રમાડવાનું મન થાય હા પુત્ર ના પગ બારણામાં અને હોવ ના પગ બારણામાં એ તમારા ફળિયામાં આવે ને ત્યાં ફળિયા ની જ કહી દે કે આના પગલા કેવા એક ડોસી દીકરાની વહુ અજળ આવી ગઈ બોલો સવારે અગાસી ઉપર વહુ ઉપી હતી હાહુ નીચેથી કે વાવ તો કે હવ હામે હામે વાવ તો કે હવ એ પોતાનો ઘા કરતી એ ઉલડી પડી ઓલા લુગડા નું પોતું કેતા આ કપડું પહેરી પહેરી જૂનું થાય એને શું કહેવાય ગાપો માણસ હિંતે એસી વરણ નો થાય એને શું કહેવાય ભાપો આ બે માં ફેર એટલો કપડું જૂનું થાય ને ગાફો થાય ને એટલે કલર મૂકી દે અને ઓલા કલર પકડતા જાય હા હા અમુક ટાઈમે કલર મૂકી દેવો જોઈએ એક બાઈ એના હાહુને કહેતી હતી કે મારા દીકરાને કીરે વહુ આવી ગઈ બા હવે તો ચાવી આપો તો એના હાહુ કે મારે દઈ દેવી પણ મારા હાહુ એ તઈ દઉં ને ત્રીજી પેઠીએ ચાવી હલવાની હતી બોલો હા અમુક ટાઈમે દઈ દેવાય આ રોડ માંથી નીકળો હામાં હામા વાહન આવે એક ફૂલ લાઇટ મારે બીજો ડીમ કરી નાખે પડખે પડખે નીકળી જાય બે ફૂલે ફૂલ લાઇટ મારે ને એક્સિડન્ટ થાય આ ઘેરે લેવા દઉં હા હું ફૂલ થાય તો ને ડીમ થઈ જવું ઘડીક વાર ક્યારેક વહુ સાઈડો મારે હા હું ટમટમયું કરી નાખું હામે હામાં ફૂલ થાય તો એક્સિડન્ટ થાય હા 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 બધું રોડ ઉપર જાણવા દેવું હા આજે આમાં કેટલી તો અહીં ફરમાઈશું પડી હા અમારે અમારે રોજ નું થયું એક દી એક ભાઈ મને કે ધીરુભાઈ એ કે તમે કેટલા વર્ષથી આ પોગ્રામ આપો કે વર્ષ થયા મને કે મારા છોકરાને મળવું છે નાનો છોકરો ભેગો એ આવ્યો તો કાલુ કાલુ બોલ્યો મને કે ધીલુભાઈ દેશ વિદેશમાં પોગલામાં માં આપ્યા કીધું આપ્યા નાનું બાળક કાલુ કાલુ બોલે ને બધાને ગમે એની ઉંમર છે ને એ ચોવી વર્ષ નો થાય ને કાલુ કાલુ બોલે જોવા આવ્યો એ એક ટપાલ લખશું આપણે ઘેરી મહેમાન આવે ને છોકરા થકીએ કરીને કૂદકા મારતા હોય રૂળા લાગે આપડે કઈક બલાંગો મારો ને ઘોડા કરીને વહરા લાગે છોકરું ગુલ્ફી લઈને ભાગે ગુલફી રૂપાળી લાગે છોકરો રૂપાળો લાગે દોડ્યો જતો હોય રસ્તો રૂપાળો લાગે એની ઉંમર છે હવે એની ગુલ્ફી લઈને કોઈ ભાભો ભાગ્યો હોય કોણ રેગાડા ધૂળની ડમરીયું ચડી હોય હા આપણે એમ થાય કે આ ભાપુ ગુલ્ફીને આપઘાત કરાવીશે છોકરો મને કાલુ કાલુ બોલ્યો મને કે ધીલુભાઈ દેશ વિદેશ બોગલામાં આપ્યા કીધું આપ્યા હું પૂછું એ કહી દ્યો મને કે પાંચસો રૂપિયા આપું તમે ન કહી શકો તો મને પાંચસો હામાં આપશો કીધું આપું બેટા તું પૂછને ન આવડે એવું બને બોલ એ છોકરો મને કે ફ્રીજમાં રાખી તોય ગરમ રહીએ એ શું તો હું ઉંજાણું હા ફ્રીજમાં તો આપણે ગમે વસ્તુ મૂકી ઠંડી થઈ જાય ન કહી શી ગયો મેં પાંચસો ની નોટ આપી કીધું હાલે પાંચસો તું કે મને નથી આવડતું મને કે એ તો તમે કહી ના સહી કાંઈ એના પાંચસો આપ્યા આના તો પાંચસો અલગ થાય લાંબો ગાળીઓ કર્યો મને જાણવાની જિજ્ઞાસા થઈ બીજા પાંચસો આપ્યા હાલે બીજા પાંચસો હવે કે ફ્રીજમાં રાખી તો ગરમ એ શું મને કે ગરમ મસાલો મારું હજાર રૂપિયાનું કરી ગયું આ એકમી એકવીસમી સદીના છોકરા બોલો હમણાં એક ભાઈને ઘેરે હું ગયો હતી બેને મને ઠંડુ પાણી આપવા માટે ફ્રીજ ખોલ્યું ફ્રીજમાં છોકરું હોતું હતું મેં કીધું બેન આમાં રખાય મને કે બગડે નહીં ને ભાઈ આ બકાલું છે આને બગડવા ન દેવો તો હારા માણસના સહવાસમાં રાખો કીધું આ દેશનું સુકાન માના હાથમાં છે માતા એ ખાલી માતા નથી નિર્માતા છે ધારે એવા બાળકનું ધરતી ઉપર સર્જન કરી શકે આ સંતોને લાખ લાખ વંદન પણ એને જન્મ દેનારી જનેતાને કોટી કોટી વંદન કે આવા મહાપુરુષોને જન્મ આપ્યા છે આ દેશનું સુકાન માના હાથમાં એક માં હો શિક્ષક બરોબર છે અને એક માં હજાર ગુરુ બરોબર છે માના એક આંખના આહુડાએ એ ગોપીચંદને ભેખ પહેરાવી દીધો હા એમાં માનું એક આહુડું એના વાહામાં પડ્યું ગોપીચંદના અને ગોપીચંદ રાજાએ ભેખ પહેરી લીધો આ દેશની માં ધારે ને તો દીકરાને હાથમાં તલવાર અપાવી શકે અને ધારે ને તો એને ભગવો ભેખ પહેરાવી શકે આ દેશનું સુકાન માના હાથમાં હમણાં એક નિશાળમાં મારો પ્રોગ્રામ તે વિદ્યાર્થી આવ્યો મને કે ઓટોગ્રાફ આપો મેં સહી કરીને કાગળ આપ્યો હાલતો થયો મેં બોલાવ્યો અહીંયા આવ્યો એટલે આવ્યો પૂછ્યું મેં કેટલામ ભણસ મને કે ચોથું મેં કીધું બહુ સારું મોટો થઈને શું થાય છે મને કે ભાભો કાલ થી કીધું ન આવતો તું અહીં આ દેશને લાયક બનવા મહેનત કરવી પડે ઉમર લાયક તો ખાટલા પડ્યા રે થઈ જાય આપણે ને દીકરી ને દીકરો બેય ભણતા હોય દીકરાને ટ્યુશન કરાવશું દીકરી ને નહીં પણ પરીક્ષા નું રિઝલ્ટ આવે ત્યારે અઢારે વર્ણ જોઈજો દીકરીઓને ટકા આવ્યા હોય છે એટલા દીકરાઓને નહીં આવ્યા હોય બોલો શું કામ ટ્યુશનમાં મોકલો ફિલ્મમાં બેઠા હોય કાલિયા તેરા ક્યાં હોગા એનું થાઉ હોય થાય કે તું તારું કઈ એક છોકરો મેટ્રિકમાં નાપાસ થયો એના બાપાને કે 12 માં પછી શું આવે એનો બાપ કે 12 માં પછી વર્સી આવે હા કોલેજમાં ફેલ થયો એક છોકરો એના બાપાએ એક જાપટ મારી ઈ કે વિચાર કર હામેવાળાની છોકરી સામે જો એનો પહેલો નંબર આવ્યો ઈ કે એના સામે જોવામાં તો ફેલ ગયો આને કીધું ડીડીટી નો ફાંકડો મરવી દો આ જુવાની બેઠા એને કહું છું લવ કરો એના કરતા ત્રણ વિકાના ઘઉં કરો ખાતા ખોરાકી થઈ જાય આ રહેવા દો હા હા આપણી સરકાર બેટી બચાવો અભિયાન હલાવ્યા છે ભ્રૂણ હત્યા બંધ કરો દીકરીને દીકરા સમાન રાખો વાત સાચી છે હું કાયમ કહું છું દીકરીને દીકરા સમાન ન રાખતા દીકરીને દીકરા કરતા હવાઈ રાખો કારણ દીકરા લગ્ન થયા પછી આપણા રહે કે નહીં નક્કી નહીં દીકરી આજીવન આપણી રહે ને દીકરા વાઇફ સુધી છે તો દીકરી લાઈફ સુધી છે દીકરા ને પચીસ વર્ષે પરણાવો લે વાયણું તેડી જાય બીજે મોબાઈલ કરે એની ઘરવાળી ને તારા જેવું રસોઈમાં જામતું નથી આ પચીસ વર્ષ કોને ખવડાવ્યું એસેમેસ મોકલે દાળમાં તું દેખાશ શાકમાં તું દેખાશ તે તું શેમાં કુંડીમાં દેખાશ

ચોમાહામાં પીળી ચકલી આંગણામાં ઉડતી જોવામાં આવે ને આપણા વડીલો એમ કે કાલ વરસાદ આવશે કેમ કે પીળી ચકલી હમણાં આંગણામાં ઉડતી હતી એમ કવિ દાદ એમ લખે છે કે કોઈ બાપને એક દીકરી હોય અઢાર ઓગણી વર્ષની દીકરી થાય એના લગ્ન લેવાય અને દીકરીને માંડવામાં બેહાડે સાંજે અને પીઠી ચોળે પીઠી ચોળેલી દીકરી માંડવામાં બેઠી હોય ને ઈ દીકરીના બાપને પીડી ચકલી બેઠી હોય એવું ચિત્ર લાગે દીકરીના બાપને એમ થાય કે આ મારી પીડી ચકલી માંડવામાં બેઠી છે ને કાલ સવારે અમારા આંગણે વરાજા રૂપી મેઘ આવવાનો છે હા કવિ દાત લખે છે કે એક પીડી પીડી ચકલી રે આંગણીએ રમવા આવી સંદેશો સૌને ગમવા પરણીને વિદાય લેતી દીકરી તમે ચિત્ર જોઈજો અભણ માણસ કોઈને મિલકત આપે અંગૂઠાની સહી આપે કે મિલકત આપી દઉં છું પણ પરણી વિદાય લેતી દીકરી કંકુવાળા પંજા દિવાલે અંગૂઠાની સહી નહીં આખા પંજાની સહી આપું છું કે આ મિલકતમાંથી વાલની વાળી મને નો ખપે આ દીકરી જમા પછી આપણે લેવડાવી હા નહી કે અમારો હક લાગે હવે તારો હું લુખડ કીધું આમાં હક લાગે હા એક ભાઈ હમણાં જાડો ચેન પડ્યો અઢારક તોલા મેં કીધું કામ નથી કરતો ને આવો જાડો ચેન પછી વિચાર આવ્યો કે તેની હગાઈ થઈ છે તેના હોય મેં પૂછ્યું કે આ ચેન તારા સસરા નો છે મને કે ના રે ના બગસરા નો છે ચંપલ પહેરીને આટા મારે એ હું દહે કે લે આને કોણ સમજાવે હમણાં એક ભાઈ ઘેરે ગયો તો એ જમવા બેઠો તો એની ઘરવાળી એ રોટલી મૂકી આમ રોટલી ઊંચી કરીને કે આમાં ઘી ચોપડો ઘી ચોપડો પેઠા છોલી નાખે મગજ ગયો કામ નથી કરવું ઘી ચોપડવું છૂટી હાણસી મારી કપાળમાં લાગી ધાર ભાગ્યો બજારમાં એક ભાઈ મળ્યા કે આ કપાળમાં શું લાગ્યું તો ખોટું બોલ્યું પડી ગયો એમાં લાગી ગયો તો લોકો જોઈને કે ઘા બહુ ઘેરો છે આમાં થોડું ઘી ભરી દેજો એટલે રૂજાઈ જાય કેવાય હા ઘી એ ઘારા પડ્યા હે ખોટું બોલો તો ખબર પડી જાય હા ખ્યાલ આવી દે અત્યારે આપણે રોડ રસ્તા કેવા વાહન કેવા કેવા થઈ ગયા બોલો જમાવટ થઈ જીવવા જેવો યુગ છે ઈ જમાનામાં એટલું કામ હતું તોય માતાઓ બેનું દીકરીઓ કોઈ આત્મહત્યા ન કરતા હા તમે જોજો દુઃખી બેનું હોય ને એના બેડા ઉજડા હોય કુવે ફરવા જાય ને તો બેડાને બે ત્રણ વાર ઉઠકે કારણ કે હમણાં કેરે જાય છે એટલે હાહુ ને નણંદ ને બધાય બાજ છે દુઃખી બાયુ બેડાને ઉટકે બહુ દુખી બાયુના બેળા ઉજળા હોય એમાં દુનિયામાં ગરીબ કવિની કવિતા ઉજળી હોય એની કવિતા ઊંચાઈવાળી કવિતા હોય શું કામ એ ગરીબ એની એની એના કોઠામાં ગરીબાઈ પડી છે એને જગતની વેદના લખી હોય એ જમાનામાં આટલું કામ હતું છતાં કોઈ માતાઓ બેનું દીકરીઓ આત્મહત્યા ન કરતા આજે આટલી સગવડતા વધી છે ને બેનું દીકરીઓ આપઘાત કરે છે ને એટલે અહીંથી ટકોર કરું છું કે શાસ્ત્રમાં લખ્યું છે કે કોઈ પણ પુરુષ હોય કે સ્ત્રી હોય માનવ દેહ મળ્યા પછી આપ કરે ને તો એને હાથ જન્મ એવા ભોગવવા પડે કોઈ આત્મહત્યા ન કરવી સુખ દુઃખ આવે હરિની ઈચ્છા વળે તમે મનને રાખો થળે સુખ દુઃખ આવે એ તો હરિની ઈચ્છા વળે કોઈ આત્મહત્યા ન કરવી હા વચ્ચે તો પિતળિયા પ્રાઇમસ હતા તો આપણે છાપું વાંચીએ વહુ ચા બનાવે ત્યાં જ પ્રાઇમસ ફાઇટ્યો હોય બોલો એની હા હું નણંદ એ ગમે એવી હવા ફરત એ પ્રાઇમસ બોલે જ નહીં કેમ ને વોની રાહ જોઈને બેઠો હોય કે એ આવે ને ધડાકો કરી આ તો છેતરવાના ગાળિયા હા અહીંયા જગતને છેતરી હગા હે ત્રિલોકના નાથને કોઈ છેતરી નહીં હગે હા જેમ આપણા આંગણે કોઈની દીકરી વહુ બનીને આવી છે એમ આપણી દીકરી બીજાના આંગણે વોવ બનીને ગઈ છે તો આપણી દીકરીને હાચવું થાય એટલી જ જો વહને હાંચવો ને તો આ જગતમાં દુનિયાના ડખા ડંભાઈ જાય હાહુને ખબર નથી કે અમે પેલા હોવ હતા ત્રી વર્ષ ફરજ બજાવીને એમાં પરમોશન મળ્યું તો એને ડાયરેક્ટ જમાદાર થઈ ગયો એમ ફૂણી ચડાવીને બેઠા હોય નાગ પાઇચમ નથી એક વોવ એને હાહુને કીધું લ્યો બા દૂધ પી લ્યો એ બે બાકડા થઈ ગયા કે આ પૈણીને આવી ખાટી છાઇસ ન દે પાડીને પાઈ પણ મને ન દે અને આજ દૂધ કે આજ કેમ તને આવો વિચાર આવ્યો હતો કે આજ નાગ પાયચમ છે ને રાફડે શું કામ રેડવું જોઈએ એમ હા ત્રણે એવો જમાનો આવ્યો નાગની ઝેર પીવાનો વારો આવ્યો છે બોલો એની ફૂંકથી માણા મરી જાય એને ઝેર પીવું પડે કેટલું હાર્ડ પીવું પડે હા અત્યારે તો હું તો એમ કઉ છું કેવા રોડ રસ્તા કેવા વાહન થઈ ગયા ગાડીઓ કેવી આવી પજેરો ને એક્સયુ ઓડીને હેન્ડ ને રેન્જ ને હા હા ને કોલિશ ને પોલીસ ન પૂગે હા રીવેસલીઓ તો અરીસામાં સ્કીન બતાવે પાછળ થાંભલો છે તાણી વરસ આવવા જ્યો કીધું તાણી બતાવશે હા હવે વ્યાજ ચડે છે કડકાઈ આવી ગઈ છે એસટી બાજુ હાલતા ઉઘરાણીવાળા ઉઘરાણી વાળા ઉપાસ ગાડી બોલ છે આ નેનો ગાડી આવી ગઈ બાયું બકાલું લેવા જાય તોય નેનો લઈને જાય નેનો મેરે નેનો હાથ રૂપિયાનો હરખવન દોઢ લાખ ની અમુક એવા અજળ બાયુ છે ગઈઠા આવે ત્યારે પનીર ટીકા મસાલા બનાવે દાંત વિનાના ડોહા મોઢામાં નાન નાખે તો આપણને એમ લાગે ભેંસ નું સોટું ચાવે છે પાછા કે અમારે અહીંયા મહેમાન નથી થકતા કીધું એનો વંશ વયો જાય એ થોડા તકે ત્યાં હા હા આપણે અહીંયા મહેમાનોના ગીતો હતા ને મહેમાનોને માનવી ખવડાવીને ખાય ભેદું કવિ મેકરણ ભણે ત્યાં ઠાકર રાજી થાય હેલ ભરીને હું હાલું ઉતાવળી મારે હૈયે હરખનો માય મારે ઘીરે મહેમાન આવ્યા આવા ગીતો હતા હા આપણે ત્યાં તમે જો સાધુ સંતો આવે તો એના હામિયા કરતા શેરી શેરી વળાવી સજ્જ કરું ઘેરે આવો ને શેરીએ પધરાવું ફૂલ પ્રભુ ઘેરે આવો ને આવા આપણા મહેમાનોના અતિથોના ગીતો આ સંતને ને સરિતા જે મલક નીકળે એ મલક ને કરી દે હા નદી નદી જે મલક માંથી નીકળે એને લીલો કરી દે સંત જે મલક માંથી નીકળે ને એને ધર્મવાદી લીલો બનાવી દે સરિતા જે નીકળે એ સરળા માણસ ની હાથ ની હથેળી માં હસ્તરેખાયું નીકળી છે ને એમ પોણા બસો નદીઓ મિત્રો આપણા સૌરાષ્ટ્ર માં નીકળી છે પિંગળસિંહ મેઘાણંદ કવિ પિંગળસિંહ બાપુ એને નદી ની નામ માળા લખી છે કે પોણા બસો નદીઓ સૌરાષ્ટ્રમાં નીકળી છે જેમાં મચ્છુન આજી ન્યારીન મીણસાર માલને શેત્રુજી જોલાન ગોંડળી હીરણને ધાણો ધાતરવળીને ગેલ વર્તુને ભોગાવો મોજને ઓજત ઉબેડને ભાદર બ્રાહ્મણીને રાડી સાબળીને સાટલી બિલગંગાને ભોગાવતી રૂપમતી રંગમતી મેદમતી મધુમતી ઊંડ મતવાર ઉતાવળી ઢાંઢવળીને દ્રાફળ રંગોળીને વેણું કપીલાને રેણુકા સાકરોલીને કાળુભાર રૂપેણને સાપેણ ગોમાન ફુલઝર આસુંદરીને સરસ્વતી નાવલીને ઠેબી ગોમતીને સાંગાવાળી મેમતીને કોતલી સાનીને જાંબુર ટિલોરીને જામવાળી

સુતરડી નતાર સુતરડી ને સુરમાત ગૌતમી ને પાદળીઓ ધાની વેલો રંગોળી પોપટલી દેવકા કિલો ને મહાન સીતાપુરી સોરથી ઉગલી વેદલી ઘોડાધ્રોઈ વાંચાળ વાડોલ ડોંડી અને ઘોઘવી આટલી નદીઓ આપણા સૌરાષ્ટ્રમાં નીકળી હવારમાં ઉઠીને નદીઓના નામ લ્યો ને તો આ પૈંડના પાપ ધોવાઈ જાય હા હરખે હરખી સાહેલડી સાથે ગીતડા ગાવા દે મા મને ભાદરે જવા દે આ નદીઓના ગીત ગવાડા હા કમાલખા બાબી માણાવદરનો એ એકવાર નીકળેલા અને એમાં રસ્તામાં ભાદર નદી આવી અને કહુંબાનું ટાણું હતું તો કે અહીંયા કહુંબા લઈ એટલે એ રેતીમાં જાદવું બિછાવી બધા કહુંબા ઘૂંટાતા ઘોડતા ઘૂંટતા હતા અને એવામાં એમાં કોઈ વાઘરીએ ચીભડા વાવેલા ટેટી એને એમ થયું કે માણાવદર કમાલખા સાહેબ અહીં બેઠા છે આપણે બીજું શું આપીએ પણ આને બે ચીપડા આપી મોટું ચીપડું લઈને ગયો ચરણે તૈયું કે આ અરે કે નામદાર અમને તમે કેદી મળો અને બીજી મહેમાનગતિ શું કરાવી લ્યો આ ખાઉ કહુંબા લીટાની ચીપડું ખાધું અને એને ભભક આવી ગઈ તો કે આ નદીમાં કેટલા વર્ષથી વા કે અમારી પેઢીયું વહી ગઈ અમારું ગુજરાનામાં હાલે છે ત્યારે કમાલ ખા એટલું બોલ્યા દીવાનને કે જાઓ પાછા માણાવદાર અને આને પચીસ હજાર કોરી રૂપિયા આપજો કેમ તો કે આ ભાદરની જો એક નદી છે એ આને આખું વરસ જીવાડતી હોય તો હું માણાવદર ધણી આને પચી પેઢી હાલે એટલું ન આપું ને તો તો મારી બાદશાહી લાજે હા આવી કદરું થતી હતી તેદી અને કદરવાળા હોય ને એ જ કદર કરી શકે બાકી કદર કોઈ થી થાતી નથી આપણી ઈ ધરતી છે કે રૂડા રજપૂત જ્યાં પટાધર પાકતા ધીગાણે ધર્મને વીર ધાવે અકળબળ વાપરી યુદ્ધ મેદાનમાં વિજય વીણ વીર ઘેર ના આવે શીશ પડે જેના ધળ ધીંગાણા કરે જબર જમજૂ જમદૂત જોમ સર્વથી શ્રેષ્ઠ એ દેશ સૌરાષ્ટ્રને હજારો વંદનો નીત અમારા વસરાજ સોલંકી જેવા એ ત્રણ ફેરા ફરી અને વરમાળનો ઘા કરી અને ધીંગાણે ચડ્યા હતા કવિ એમ કે છે કે ભલે એ ત્રણ ફેરા ફેર્યા હતા ફેરા એ ત્રણ ફર્યો તો પણ ઠકરાણાને મન થયો હતો હા વરમાળ ફેંકી અને ગાયુ માટે જેને માથાના દાન આપી દીધા એના પાળિયા અને એના નામ ઉપરથી આ અનીડા વાછરા નામ છે આનું

ધન્ય ધન્ય સૌરાષ્ટ્રની ધરતી તારી કીર્તિ ધજાયું આભે અડી તારી કીર્તિ ધજાયું આભે અડી અમારે રોજ પરીક્ષા આપવાની હોય વિદ્યાર્થીને બે વાર હોય વર્ષમાં અમારે કાયમ કાયમ પાસ થાય એનું હાલે કલાકારે ફના થઈને કૃતિઓને માર્તબર રાખી જીવનના ચિત્ર ભૂસીને બીજાની રેખને અમર રાખી અહીંયા પ્રગટેશ્વર દાદાના સાનિધ્યમાં અમે આવી એમના દર્શન કર્યા ભાતીગળ અને ભાવવાળું મંદિર દાદાનું કોઈ વિદ્વાન બ્રાહ્મણ આવે તો સંસ્કૃતના શ્લોકથી દાદાનું પૂજન કરે કોઈ કવિ કલાકાર આવે દુહા અને છંદ દ્વારા એની સ્તુતિ કરે પણ આપણા ગામડાની અભણબેન દીકરી કે માં મંદિરે આવે ભણ્યા ન હોય છતાં ભોળાનાથ પાસે એનો ભાવ વ્યક્ત કરે કે તમે વોરા રેંગ આવો શંકર ભોળા એ તમને ચડે રે ભૂતિના ગોળા પ્રગટેશ્વર વોરા રેંગો શિવ શંકર ભોળા આવો ભાવ વ્યક્ત કરે પૂજામાં ભાવ જોઈ હા હજી આ પ્રભાતના પોર તમે જોવો આ ગામડામાં આપણે કેવા લાગે ગામડું વિશાળતામાં જીવે છે ને ઓરડા મોટા વોહરિયું મોટી ફળિયા મોટા ડેલા મોટા એટલે ત્યાં રહેવા વાળાના મન મોટા આવો અમારા રાજકોટમાં પચી વારના પ્લોટમાં ડ્રોઈંગ રૂમ ને બેડરૂમ ને બાથરૂમ ને કિચન ને બાથરૂમ માં બેહો ડોઈલ ખોળામાં રાખવી પડે નહીં તો દરવાજો બંધ નો થાય આમ હાથ કરે ભીત એક જણ આવડી નાનકડી બહેણી લઈને ગયો ડેરી એ કે ભેંસ નું એક લીટર દૂધ આપો તો ડેરી વાળો કે આમાં એક લીટર ભેંસ નું દૂધ ન હમાય તો કે બકરીનું આપો હવે એનું લીટર એવું કેમ જાણે નાનું હોય ડેરી વાળો કે તું છાશ લેતો જા પરળ થયું અને પાંગર્યું મન વન વાહળ્યું વાગ્યું આળસ મરડી ઓરડા માંથી ઝબકીને રાતા જાગ્યા ભગુભાઈ રોહળિયા એ પ્રભાતિયુ લખ્યું છે બીજા પ્રભાતી રાગ છે પણ આ પ્રભાતિયુ ઓરિજિનલ પ્રભાત સિવાય આમાં બીજું કાંઈ ન આવે પ્રભાતે મન ને વન બેય પાંગરે માણસ થાકીને સુઈ ગયો હોય ને હવારે આશાની ડાળખી ઓરતાનો ઉપર ફૂટે ઝાડવું આવ્યું હોય એમાં સવારે કૂપડું ફૂટ્યું હોય આ એ કૂપડું ફૂટે ને એ તમે કદાચ સીમમાં રહેતા હોય તો એ ખબર ન પડે અહીં ઘેરે ફૂલ ઝાડ કે ગમે એ ઝાડું આવ્યું હોય હાથ સિક્યુરિટી રાખો કૂપડ ફૂટે એટલે કહીજો પણ એ ખબર ન પડે આંખ મટકું મારે કૂપડ ફૂટી જાય આપણે દીકરાને ઘેરે દીકરાનો જન્મ થાય નાનકડું બાળક આખો પરિવાર એને રમાડે એ આવડું બાળક છ ફૂટનું થઈ જાય એ કુટુંબને ન ખબર પડે આ ભગવાનનું સર્જન કોઈએ કીધું પિન્ટું દાદા ને દોઢ ઇંચ બેઠો તો ખબર જ ન પડે આ આ ઈશ્વરનું સર્જન છે ઈશ્વર તારી અકળ ગતિ પતંગિયા ને પેટમાં બતી હા એક જાડું હોય ત્રીજા મકાન મૂળિયા નીકળે તો આ માથા ને ને ક્યાં ફેર છે તો વાળના મૂળિયા નો મોઢામાં નીકળે ખીચડી ખાઈ હગી જ્યુસ કરીને પીવા પડે

તેની ખેતી ને પશુપાલન બે જ ધંધા એ સિવાય ઉદ્યોગ નહોતો એક લાખનું દેણું ચડી જાય ને તો એમ કહેતા લાખનું દેણું હાંક વલોણું સારી પેહું ગાયું રાખે ને તો એ માખણ ઘીમાંથી દેણું ભરાઈ જતું અટાણે દોઢ રૂપિયાને દહીં લેવીને લોટામાં આમ કરતા રડશોદ ખાહો રડશોદ ખાહો અને આટલું માખણ મૂકે ભાખરીમાંથી કે એની આંખમાં ચોપડી દીધો આ રોટલી ન હાલે હા એક સમય એવું હતું ખોટું ઘી ખવાય જાય માંદા પડતા આજ હાથું ખાય તો માંદા પડે કારણ કે જન્મથી જ ભેળ છે આ શીશીઓ આવી ને એ સીટીમાં આલે ગામડામાં નહીં કારણ કે અહીંયા પીલેલું દૂધ હોય આ હાથ બોરો તો હાથમાં ન છોટે એ બૂથ ફોરું હાલે આપણા દૂધ નાખો છોકરો બપોર સુધી સિંહ ભલે સુંહા જ રાખે તર આડી આવી જાય આ મોટામાં ન આવે દૂધ હા ઘી વલોણાના ઘમકાર થાય ઘર ને ખૂણે ઘંટી જાગી ગીત મંડી ગઈ ગાવા કાંબીન કડલા ને હેલું હાલી નાવા રે પરોળ થયું ને પાંગરિયું મન વન વાહળ્યું વાગી આળસ મરડી ઓરડામાંથી ઝબકીને રાતા જાગી ઘંટી દળતા હોય કાંબીના કડલાના અવાજ આવે કવિ કે કાંબીન કડલા વાતું કરતા હોય એવું લાગે હા ધોહરા જેવા કામ બી કરલા હતા હા તણને બાયું પહેરાવો તો હાલી ન હોગે હા એ જમાનામાં જાદા કરલાને બધા રાખતા શું કામ વાંચો પડે તો ભાગે ધોળી ન હોગે હાટણ લટકણી આવ્યા પછી બધા લટકી ગયા એમને એમ બોલું હા ઓલે ટોટીયું કાનમાં વાળીયું ને બધું વયું ગયું ને હવે પોખાનીઓ પહેરતા કાન છે એ હરવે પોખાની અહીંયા આડી જાય ને ત્યાં ગળે ત્યાં ડોસી ગળે આવી ગયો હોય આ બધા જૂના દાગીના હતા હા હા ના તમે જવો ઉઠી સાવરણી સાવરણાને વાસી દે વળગાડ્યો ફળિયું ફર્યું શેર્યું ચોકી એને હૂતો ચોક જગાડ્યો રે પરોળ થયો અને પાંગરિયું મન વન વાહળિયું વાગી આળસ મરડી ઓરડામાંથી માંથી રાધા જાગી આપણે સ્ત્રી અને પુરુષ એમાં બાયુ વેલા ઉઠે પુરુષ હું હોય એમાં આ હાવેણી ને હાવેણો પતિ પત્ની છે એમાં હાવેણી વેલી ઉઠે રૂમ વાળે ને રહોળું વાળે ને ઓહરી વાળે ને હાવેણો મરજ કહેવાય તો ફળી આમ હું હોય હા આપણે કેમ બાયું વેલા ઉઠીને ટિફિન કરીને પકડાવી દે કે લડીયા હોય એમ હાવેણી ઓછીને કોર સુધી જ આવે પછી હાવણાને કેવું છે અમારે બાયુને બહાર ન નીકળાય વાળી નાખ્યા ફળિયું હા હાવેણાથી વાળવું હોય પહેલાં તો ઊંચો ઠબકારવો પડે

પરોળ થયું અને પાંગરિયું મન વન વાહળિયું વાગી આળસ મરડી ઓરડામાંથી ઝપકીન રાધા જાગી હવાના શિરામણ થતા હાથી રાખતા જ પેલા એને ખવડાવે કેટલા રોટલા ખાય છે એ પ્રમાણે મહીસારો નક્કી થાય હા આપણે ભાત તો કોઈ ખાતા જ નહીં કોઈને કીધું ભાત જોઈ જાય કહેતા કોઈ માંદું છે કારણ કે ભાત ખાઈ ત્રિકમ કોઈ જ ન હાકી હગ હા ગાડાના પડ્યા જેવા રોટલા હોય વાળી એ બપોરે જમવાનું લઈ જાય એને ભાત કે ભાતમાં ભાત નો હોય આ દિવસનો કોઈને કહે ખાટલો પાછરેલો હોય તો પૂછતા કોઈ માંદું છે અને અટાણે તો ભેગા જ નથી થતા એવા ખાતલા આવી ગયા શેતી બોલો હોય નજીક કહેવાય શેટી હા હા ને કે દસ ફોટ સેટું હોવું જોઈએ ને શેતી હોય તો હા એનું નામ શેતી એટલે રાખ્યું છે શેરમાં બાર માલની બિલ્ડિંગ હોય બીમ કોલમ ઉપર હોય હા વચ્ચે હિંચ હિંચ એકનું પાર્ટીશન હોય તમારા હગાર ને તમે ગયા હોય ને રાઈત રોકાવો ને તો દિવાલને અડાડીને શેટી ન રાખવી શું કામ વચ્ચે એક હિંચનું પાર્ટીશન હોય ને શેટી અડાડીને હું તો બાજુના વાળો ખીલી મારે પડખામ કરી જાય ખાલી ઈ એટલું માન થાય એટલે એનું નામ રાખ્યું છે શેટી એમ કે આને દિવાલથી શેટી રાખો એમ હા નકર નજીક એમ ન કે હવારે સિરામણ થતા અત્યારે ચા પીને છાપુ લઈને બેઠા હોય મોટા આ સરકારનું હાલ છે નહી તો તને બોલાવશે રાજકોટ એને ડાબી આંખ નથી કાચની છે પરા બજારમાં મને હામો મળ્યો મને કે આ એક સાઈડની દુકાનો કેમ બંધ છે મેં કીધું વળતા આવ્યું ત્યાં ખુલી જાય કીધું મૂળ એને વનવે એ જોતો જ નથી બોલ કાપડ લેવા એક ભાઈ ધર્મેન્દ્ર રોડે ગયો રાજકોટ કાપડ ની વેપારીને વેપારી કાપડ બતાવો તો વેપારી કે પ્લેન માં બતાવવું તો કે આઠસો ના કાપડ માં હું પ્લેન માં બતાવું અહીંયા જ બતાવ્યું ને એને એમ કે પાછળ પ્લેન એ છે હા ઓલો કે રવિવારીમાંથી લેતો જા હા તમે જો બાયું આપણો વાદ કરે આપણે એનો વાદ ન કરાય બાયું ક્યારેક આપણું પેન્ટ ને ટી શર્ટ પહેરે આપણે પંજાબી પહેરાય આપણે ઓઢાય હા હા તમે જો એ આપણે જૂની થાય ગોદળા કહીને આપણે ઓટાડે એની હાળીઓ ગોદળામાં આપણા લુગડા પોતામાં દે હા હા તમે જો પતિ પત્ની બાઈ હોય ને પછી એના લુગડા પુરુષને ધોવામાં આવે તો હટી હટીને ધોકા મારે કાઠલા દબાવે એમ ને બાવર માથે હુકવે આ શિરહ નીકળે એ ના નીકળે બાયું બાવડે હું કુ બેઠા હોય ને હે હા હા એ કહી દો આમાં અમારે તો બીજું કામ શું છે હા આમાં આમાં અગદી તો અમને ધનુર ઉપડી ગયેલા બોલો સમૃદ્ધિભાઈ ભજનનો પ્રોગ્રામ તે પૂરો કર્યા પછી એક બાપા કે મારી મન ની મનમાં રહી ગઈ તમે આવ્યા ને મને નીંદર આવી ગઈ તમને એમ કોઈ ભજન સાંભળવું હોય કબીર સાહેબ ની વાણી તમારે શું સાંપડું ઈચ્છા હતી મને મરે આવતું હોઈ ગયો સારું થયું અમારું હરેડે હાલી ગયું મુંબઈ ફાયદા ઝોળમાં મારો પોગ્રામ પોગ્રામ પૂરો કરીને બાર વાગે બહાર નીકળ્યો દરવાજે આપણો એક સૌરાષ્ટ્ર માણસ મળ્યો મને ેટી ગયો મારો બાપુલીઓ આવ્યો મારો વિહામો આવ્યો મારો વાલીઓ આવ્યો મારો દાદલીઓ આવ્યો મને બોલવાની તક ન આપી રામ ગેસ્ટ હાઉસ ઉતરો છો ત્યાં નહીં ઉતરવાનું હાલો મારા ઘરે આરામ કરજો કીધું તું મળ્યો અત્યારે મારું બેગ કીધું ગેસ્ટ હાઉસે પડ્યો બેહી જાવ મારા બાઇક પાછળ લે આવી ત્યાં નહીં ઉતરવાનું હું એના મોટરસાઇકલ વાહે બેઠો રાતે દોઢ વાગે ગેસ્ટ હાઉસ પૂગ્યા રૂમ રદ કરાવ્યો બેગ લઈ લીધું પાછો એના બાઈક પાછળ હું બેસી ગયો રાતે ત્રણ વાગે એના ઘેરે આવ્યા મુંબઈ ઘેરે આવીને જોયું તો હાથ બાય હાથ રૂમ લાંબા પગ કરો તો સામે ભીતે ફટકાય ત્યાં નાઈન પડેલી નળને અડી જાય તો ત્યાં નળ ખુલી જાય એમાં બે છોકરા ગળદિયા જેવા એના ચાદરું પાછળ ને હતા મેં કીધું તું અહીં લેવું મારે હોવું ક્યાં મને કે શાંતિ રાખો બધું થઈ જાહે નામ ધીરું ને ભાઈ રે ઉતાવળા

બે રાતનો ઉજાગરો મેં લાંબો વાહો કર્યો ઘસ ઘસાત નીંદર આવી ગઈ સવાર હું જાગ્યો તો હું હામે ખીટીએ ટીંગાતો હતો ને ઈ બેય ઊતા હેઠો ઉતારો કીધું બ્રશ તો કરું મને કે ગુડ મોર્નિંગ હવે ગુડ મોર્નિંગ નો દીકરો સામા ગયો હા પણ ભગુભાઈ રોહળિયા લખે છે આપ ચરુખો આરોહણો થયો દીવડા લાગ્યા બુજાવા અટારીએથી ચાંદો ઉતર્યો એને ચાંદની હાલી મનાવા રે પરોળ થયું અને પાંગરિયું મન વન વાહળિયું વાગી આળસ મરડી ઓરડામાંથી ઝબકીને રાધા જાગી અંજવાળું થાય આપણે કંઈ ઘેરે ઘેરે દીવા ઠાળી નાખો દીવો દુનિયાને પ્રકાશ આપે દીવાને મોઢે મહેશ હોય શું કામ દીવો તેલના આચારે જીવે છે ને પાછું તેલનું શોષણ કરે છે કવિ કે જે જેના આધારે જીવતા હોય એના જ શોષણ કરે ને એના મોટા કાળા જ હોય દુનિયાને ભલે પ્રકાશ આપે હા આપણે કંઈ ફલાણા પાયા એ અમારે સંબંધ છે સંબંધ તો પાણીને જાળવાના છે પાણીના કુનામ ખીલી નાખો તળીએ વહી જાય એક ટનનું લાકડું નાખો તરે શું કામ પાણી એમ કે છે કે આ જાળવું નાનું હતું ને ત્યાંથી અમે અમારું પોતાનું માનીને ઉછેરીને મોટું કર્યું હવે ડૂબાળી દે તો અમારા જેવા ખૂટલ કોણ હા સંબંધ હોય તો પાણીને જાળવાને છે એવા સંબંધ હોવા જોઈએ મીન સરોવરના નાતા અમથી મૂઇકા નથી મુકાતા અમે પ્રીતના ઘેલા અમારા મીન સરોવરના નાતા અને એનાથી આગળ ભગુભાઈ રોહળિયા લખે છે કે ઉષા સોળે સુરત ભાડી સત્ય મંડી ગઈ ગાવા આપણે કહે હવારમાં ખોટું ન બોલતા દહ વાગ્યા પછી હાલે હા હા બે સંત મહાત્મા બેઠા હતા કોઈ પૈગે લાગીને પૂછ્યું કે હે બાપુ મેં સાંભળ્યું એટલે બાપુની ઉંમર ત્રણસો વર્ષની સાચી વાત છે તો કે મને ખબર નથી હું તો અઢીસો વર્ષથી આ શું અહીંયા આપણને એમ થાય કે આ હાચા કોઈલા હાથ આ ખબર જ ન પડે ઉષા સોળે સૂરજ બાળી સત્ય મંડી ગઈ ગાવા કવિ દેવ ખરી ગયા ફૂલડા ફોરી એને ધરતી લાગી ચુવા રે પરોળ થયું અને પાંગરિયું માન વન ગયું છે છે તો આ સાથે આજના કાર્યક્રમને અહીંયા આપણે બીજો કાર્યક્રમ ન થાય ત્યાં સુધી વિરામ આપીએ છીએ બોલ પ્રગટેશ્વર મહાદેવ કી જય રામચંદ્ર ભગવાન કી જય

પાર્વતી પતિ હર હર મહાદેવ હર